કેવું ઘર પડ્યું છે. આ લોકો તો છે ને સરખું ન મૂકે, બધું મારે કરવાનું. આ જો આ જગ્યા છે એની. હે ભગવાન, આમ રખાય. આ વાંચે કોઈ નહીં ને, હવારનું આમ ને આમ પડ્યું રે. શું કરો છો તમે? આ મીરા કરનાક છે ને બધું. અરે ના, તને ખબર નથી, દેવાંગ આવવાનો છે ને ઘર, પછી આવું હોય કેવું લાગે? કેવું લાગે શું? દેવાંગ આવે છે તો શું થઈ ગયું? એમાં કઈ ઘરની સફાઈ કરવી જરૂરી છે? એ તને ન ખબર પડે, એ લોકો પરદેશથી આવે છે, વિદેશથી આવે છે, એ લોકોના ઘર કેવા મજાને, એને કાચ જેવા ચોખ્ખા હોય, અને અહીંયા આવીને આવું ગંદુ જોવે તો શું લાગે એને? કે માં ચોખ્ખું નહીં રાખતી હોય? મન કરવા દે, હમણાં આવી જશે એ લોકો. જો આ જો ધૂળ કેટલી જામી છે. અરે ભલે ને જામી, અહીંયા તો આવું જ હોય, અને એને પણ ખબર છે કે આ વિદેશ નથી, આ દેશ છે આપણો. આપણા માટે એ વિદેશ છે ને એના માટે આ વિદેશ છે. અરે મમ્મી, આ દેવાંગ ગયો ને કેટલા વર્ષો થયા? હા, જન્મ તો એનો અહીંયા જ છે ને, મોટો પણ અહીંયા જ થયો છે ને. હા, પણ આજે વર્ષોથી વિદેશમાં છે તો મારો દીકરો આટલા વર્ષ પછી આવે તો હું એનું મોઢું જોઈશ. અને તને ખબર નથી કે મને કેટલો હરખ છે, માં તો નથી ક્યાં જઈને કોઈને બતાવું. એ તો દેખાય જ છે. કેમ? પણ આટલો બધો હરખ કરવો પણ સારો નથી મમ્મી. કામ બટા? લે, અરે એના માટે થઈને તમે કામ કરવા લાગ્યા, તમે આટલી દોડધામ કરો છો. આ સવારનો જોઉં છું કે આજે વહેલા ઉઠીને તમે બસ આખા ઘરમાં સાફ સફાઈ કરતા હોય એવું લાગતું હતું મને. હા, આખું રસોડું ચોખ્ખું કરી નાખ્યું. પણ બટા મને એ કે આ તું બે દિવસ માટે બહારગામ જાય છે ઘણી વાર, તો હું છે ને અહીંયા અકળાતી હોઉં કે ક્યારે મારો આદિ આવે, ક્યારે આવે. હા એ તો છે, પણ આ દેવાંગને લઈને તમે થોડા વધારે સિરિયસ છો, એટલે કે વધારે તમે ગંભીરતાથી બધું કામ કરી રહ્યા છો. અને હું સમજી શકું છું કે ઘણા વર્ષો પછી એ તમને મળી રહ્યો છે, એટલે આ ખુશી સારી કહેવાય, પણ આ વધારે ખુશી સારી પણ નહીં. બેટા, મા માટે તો છે ને બધા દીકરા હરખા હોય, એ ગામમાં હોય એ ને પરગામ હોય એ, અને આટલા વર્ષો પછી આવે તો કઈ માને ખુશી ન હોય કે મને? સારું કહેવાય. મીરા, મારા માટે ચા આપજે. હવે હું ચા આપજે? પેલા છે ને મેં એને ઓલો રૂમ ચોખ્ખો કરવાનો કીધો છે. હમણાં દેવાંગ ને એ લોકો આવશે તો એ કયા રૂમમાં બેસશે ને ઉઠશે ને સૂશે, એટલે છે ને તારી ચા પછી થાય, પેલા એને રૂમ ચોખ્ખો કરી નાખવા દે. અરે ત્યાં સુધી મારે ચા નહીં પીવાની, એ રૂમ ચોખ્ખો ન થાય ત્યાં સુધી? કેવી વાત કરો છો તમે? રોજ પીવે જ છે ને, આજે કામ છે તો કામ કરવા દે. અને એની એવી ટેવ છે, હવે એ મૂકી દેશે ને અને ચામાં આવશે ને, પણ રસોડા પછી રસોડામાં પડી રહેશે. એને એમ ન થાય કે ઝટઝટ કરું. એક તો એ ઉઠે મોડી, મને તો એ બહુ ગુસ્સો આવે છે, સાચું કહું ને તો. મીરા. હા. એ શું છે? મને સવારની ચા નથી મળી. તો શું કરું? આ મમ્મીએ તો છે ને આખું ઘર માથે લીધું છે. આ દેવાંગભાઈ ઘરે આવે છે એમાં કેટલું ઘર સાફ કરાયું મારી પાસે, આમ તો હું કેમ કામ કરતી જ ના હોય. હા તો એમને પણ એ જ કર્યું છે, સવારથી હું એમને જોઉં છું, બધું સાફ સફાઈ જ કર્યા કરે. શેની વાતો ચાલે છે? છે અત્યારે ટાઈમ, આ ઓલો છોકરો ને વહુ આવી જશે હમણાં, અને આ તને મેં રૂમમાં બધું ચોખ્ખું કરવાનું કીધું એ કર્યું. થઈ ગયું, આ તું ચા બનાવ જા. એ ના, પલંગ ઉપર ઓલી હું પરમદી લાવીને નવી ચાદર પાથર જો, મારા છોકરાને ઓલી જૂની પા રાખતા ની ચાદર. અરે તમે સમજતા કેમ નથી, એ ચા બનાવી દે અને હું ચા પી લો, પછી શાંતિથી હું બેસી જાવ એક જગ્યાએ. એ એક સાથે એક જ કામ કરાય. મેં તને રૂમ નું કીધું ને, તું રૂમ નું કર અને મારી વાત સાંભળ. આજે વેલો ઉઠી ગયો એટલે તારે ચા વેલી જોઈએ છે કા? રોજ તું આ ટાઈમે ચા પીવે? ભાઈ એક મિનિટ, ચા પછી. બસ હવે બધું કામ થઈ ગયું છે, બોલવા દો તો બોલું ને. અને બા, દેવાંગ ભાઈ કઈ પહેલી વાર તો આવતા નથી ને, તમારો દીકરો છે, એને તમારું ઘર જોયું છે, તમને જોયા છે, ઘરના રીતિ રિવાજ એમને બધી ખબર છે. એ ભલે રે, પણ આજ વર્ષો પછી આવે છે ને મારા છોકરાનું નવનું મોઢું જોઈશ, એટલે મને છે ને બધું ચોખ્ખું જ જોઈએ છે. બસ હા, તું રૂમમાં જા, તું તારું કામ કર, અને તને છે ને 10 મિનિટ પછી ચા બનાવી દે. બા, આમથી હું ઘરમાં કઈ કામ નથી કરતી એમ કેવા માંગો છો તમે? નથી કેતી મારી માં. આજે વધારે કામ કરવું પડશે, દીવાન આવી રહ્યો છે ને એટલા માટે. હા તું કામ કર, મારે ચા નથી પીવી, અને તમે પણ તમારું કામ કરો, મારે ચા નથી પીવી. બસ આપણે થોડીક વાર રહીને પીશું. આ જો ટાઈમ ક્યાં જાય, ઘડિયાળનો કાંટો ઉભો નથી રહેતો. એ હાલો હું કામ કરું, તું અંદર જા કામ કર.
આ છે ને ઉપરથી ભગવાન સાક્ષાત દર્શન દેવા આવતા હોય ને એવું કરે છે બાતો. હા એ દેખાય છે મને. કેમાં જે આવું કરે છે? દેવાંગ આવે છે ને. ખબર છે દેવાંગભાઈ આવે છે, પણ આવી રીતે થોડી હોય. લાડકો છે એમનો. અને તમે? હું મારું છોડ ને વિદેશથી ઘણા વર્ષો પછી આવી રહ્યો છે એટલે મમ્મી એને જોવા માંગે છે અને એની ખુશીનો કોઈ પાર નથી રહ્યો કે દેવાંગ આવે છે, દેવાંગ આવે છે. ઠીક છે, હવે હું તમારી ચા બનાવું છું, શાંત પડો. આ ચૂપચાપ બનાવજે, એમને સંભળાય નહીં એમ. હું ઘડીક એમની સાથે વાતોમાં કંઈ અટવાડી રાખું. સો હોટ ટેમ્પરેચર યુ નો. હા આઈ નો. ત્યાંથી નીકળ્યા ને ત્યારે જ કીધું તું કે કેબ બુક કરી લો, પણ મારું માને કોણ? અરે અને એમ કે આપણે ત્યાં વિદેશમાં જે રીતે ઓટો મળે છે એ રીતે ઓટો મળી જશે. હા થોડી ખબર હતી. આર યુ ફૂલ? એટલી તો બુદ્ધિ ચાલવી જોઈએ ને કે આ ઇન્ડિયા છે, વિદેશ નથી આપણું. હા આમ તો ન્યૂઝમાં બહુ જોયું હતું કે ઇન્ડિયા પણ અપડેટ થઈ ગયું છે, અહીંયા પણ બહુ બધી સુવિધાઓ અને ફેસિલિટીઝ અવેલેબલ થઈ છે, પણ લાગતું નથી કે અહીંયા કોઈ બદલાવ આવ્યો હોય. સિરિયસલી આવી બધી ફેક ન્યૂઝ પર તે બિલીવ કરી લીધો? ચાલ ને હવે છોડ ને આ બધી વાતને. જો હવે થોડો સમય આપણે અહીંયા આવ્યા છીએ તો અહીંયા જ રહેવાનું છે. હા થોડી ઘણી હાલાકી ભોગવીને તો હાલાકી ભોગવીને. નો વે, મને છે ને ઘરે નહીં ફાવે ને તો હોટેલ બુક કરી દઈશ, સમજી ગયા? અરે શું હોટેલ બુક કરી દઈશ, મમ્મીને શું લાગશે, એમને શું જવાબ દઈશું? હે મારો કન્સર્ન નથી, મારે નથી જોવાનું કે મમ્મીને શું લાગશે, મને જે ગમશે ને એ હું કરીશ. જો મમનું તો ઠીક છે, પણ બિગ બ્રો છે ને અહીંયા. હા બિગ બ્રોને બસ બધું જ અહીંયાનું, અહીંયા જે રીતે રહે છે ને એ જ વિચારસરણી ગમે છે, અને આપણે રહ્યા આપણા કલ્ચરના. મને તો એ જ નથી સમજાતું કે આપણા લોકોનું ટ્યુનિંગ કેવી રીતે મેચ થશે. મને પણ એ નથી સમજાતું. અને આ તમારા બિગ બ્રો તો સમજ્યા, પણ એની વાઇફ માય ફૂટ, લાઈક એને જોઈને છે ને મને કંઈક અલગ લેવલનો જ ગુસ્સો આવે છે. એવું થાય કે એનું ગળું દબાવી દઉં? ડોન્ટ વરી બેબે, આઈ નો કે તું આ બધું હેન્ડલ કરી લઈશ. હા હવે અહીં આપણે કોની વેઇટ કરીએ છીએ? ઓટો આવશે કે નહીં? બસ એની જ વેઇટ કરું છું કે કોઈક ઓટો આવી જાય. કોણે કીધું તું કે આ જંગલમાં ઘર રાખો? હે ઓટો નથી અહીંયા, તમે છે ને ફટાફટ કેબ બુક કરો અહીંયા. વન સેકન્ડ, આ અંકલને પૂછી જો. જી અંકલ, અહીંયા ઓટો મળશે ક્યાંય? અરે ઓટો તો હું આ હારી સાયકલ એ નહીં મળે. દેવાંગ લુક એટ હિમ, સો ચીપ. તો આમની પાસે હેલ્પ માંગીશ? એ અહીંયા બધા આવા જ હોય. કેસે આ છોડી? કાઈ નહીં, અમારે વોટ છોડી મીન્સ કે છોડી છોડી ને અહીંયા આ ગામડાની લોકલ લેંગ્વેજ યુઝ કરે છે એટલે હું તને બેબી કહું છું ને એમ તને છોડી કહે છે, બીજું કંઈ નહીં. લોકલ બસ મળે? હા લોકલ, આ લોકલ બસ મળશે, પણ એ દિવસમાં બે વાર આવે. બસ નો વે, અહીંયા કાંઈ ઓટો કે કેબ મળી જશે? ઓલા ઉબેર કેબ એટલે કે આપણે રિક્ષા કે ફોર વ્હીલ એવું કાંઈ મળશે? ઘરે જવું છે અમારે. મળે પડે નહીં ભાઈ, રામના નામ લ્યો, લોકલ બસ આવે છે બે વાર. તો ઘરે કઈ રીતે જશું? અમારે અમારા ઘરે જવું હોય તો બીજી કોઈ સુવિધા? જીપ કોઈ મતલબ કે એમ કહે છે કે અહીંયા ક્યાંય ટેક્સી મળશે, ફોર વ્હીલ કે ફોર વ્હીલ કે રિક્ષા એવું કંઈ મળશે? ઘરે જવું છે અમારે. હા બળદગાડું મળે જો, બળદગાડા વાળા જતા હોય કાઢું, એમાં બેસી જવાનું. શેવડી વાટવા જતા હોય ને એમાં બેસી જજો. બે ટેક્સી ને બળદગાડું કે અહીંયા બળદગાડું મીન્સ કે તમારે પણ જવું છે ક્યાં? જી અમારે અહીંયા માણેક ચોક પાસે જવું છે. તમે જાણો છો એમને? હા એ તમારી બાજુમાં જ રહેશે. અરે ધેટ્સ ગ્રેટ, શું વાત કરો છો. હા પાર્થિબેન મારી બાજુમાં જ રહે, તો ન્યા કેમ જવું છે તમારે? એ મારા મમ છે, મતલબ કે મમ્મી છે મારા. અને ભારતીબેન તાર બા છે એમ ને? હા હું એમનો નાનો દીકરો.
આ વિદેશ રહેતો હતો ને એ? હા હા, એનો નાનો દીકરો વિદેશ ગયો હતો. હા, એ મને યાદ છે. પણ તું તો ઘણો બદલાઈ ગયો વિદેશ જઈને. ગાલ પહેલા તો કાળિયો મોય છે તો આ ભરો ભરો થઈ ગયો તો અત્યારે. પણ પાંચ વર્ષ છે અંકલ. પાંચ વર્ષ છે? અરે અત્યારે બે છે, ત્રણ ચાર વર્ષ નો છોકરો હોવો જોઈએ. એક મિનિટ, હે, તમારે ક્યાં જોવાનું છે કે અમારે છોકરા છે કે નહીં? અરે એ અમારો પર્સનલ મેટર છે ને. તમે અહીંયાથી કઈ મળશે કે નહીં એ વાત કરો. આ બધી વાત છોડો અને કંઈક સુવિધા થાય એવું કરી આપો ને. અમારે ઘરે પહોંચવું છે અને ઘણો ટાઈમ થઈ ગયો છે. અમે ક્યારના અહીંયા વેઇટ કરીએ છીએ. જો અહીંયા કઈ સુવિધા બુવિધા એવું કઈ મળશે નહીં. અહીંયા બળદગાડા ને સાયકલ વાળા આવે ને કરે, એમાં તમને કઈ ફાવશે નહીં. વિદેશમાં રહીને આવ્યા એટલે એક કામ કરો, તમે અહીંયા બેસી જાઓ. બે મારી વાહે ત્રણ જણા કોઈ રીતે મેળ ના આવે. રેકોર્ડ છે હું અને આમ જો સાર બેસી ને આગળ છોકરો સમાય જાય. હાલો જો જો આ તમે બેહો જલ્દી. નહી જો અંકલ, તમે તમે તમારું ના હું પારસો બે જાને એમાં આ લઈ આ એમ બીજો કોઈ ઓપ્શન્સ જ નથી. આ મતલબ કે બીજું કઈ સુવિધા થઈ શકે એવું નથી. જુઓ, આને બેસતા નહીં ભાવે. ક્યારે બાઇક પર બેઠી નથી ને એટલે બેસતા હું ન ફાવે. હાડલો પહેરીને બેસી જાય છે બાઈ આમાં. આને તો ફરક પડી છે. એક બાજુ પગ રાખીને બેસી જાય. હેરાન થવું એના કરતા જઈએ. આગળ મૂકી દો. મને પકડીને બેસજે ને. ચલો ચલો. હું તો હારી છું પણ તું કેવો છે? ઈ કે ને. હા એમ વેરી ફાઇન. હાઈ ડ્યુડ, હાઉ આર યુ? ફાઇન. જય શ્રી કૃષ્ણ. અરે મારો દીકરો, એ પાંચ વર્ષે તારું મોઢું ભાયડું હો બટા. બાપ, ત્યાં હું બીજી જેટલો રહેતો હતો ને કે તમે વાત જ ના પૂછો. મારે તો અહીંયા આવવું જ હતું પણ કંપની વાળા મને રજા આપે તો આવું ને. પણ હું એમ કહું તારે હુવાનો ટાઈમ તો ત્યાં મળે ને. હા મામ, મને ત્યાં સુવાનો ટાઈમ મળે. પણ તમે જ વિચાર કરો ને, મારે જ્યારે સુવાનો ટાઈમ હોય ત્યારે તમારે ઉઠવાનો ટાઈમ હોય, તમારે ઉઠવાનો ટાઈમ હોય ત્યારે મારે સુવા જવાનું હોય, તો કેવી રીતે ભેગું થાય? એ બધું ભેગું થાય. હું છે ને તારા માટે જાગું અને હું વહેલીએ હુઈ જાઉં. પણ તું છે ને મને ફોન કરવાનું કહે ને અને કરે ને તો મને બહુ ગમે તારી વાતો સાંભળવાની. હા મને પણ બહુ ગમે. બહુ જ મિસ થતા હતા તમે. હા મોટા ભાઈ, તમે કેમ કઈ બોલતા નથી? અરે ના, આ મમ્મી સવારથી તારી રાહ જોઈને મતલબ બેઠા હતા. આ બધું જ કામ કરી નાખ્યું અને સવારથી એક જ રટણ હતું, દેવાંગ દેવાંગ દેવાંગ. એટલે તું આવ્યો એટલે તમારા મા દીકરાની વાત પતે પછી હું કઈ બોલું ને? હા તો હોય જ ને. આમ પણ મારા મમનો હું સ્પેશિયલ સંજુ ને. હા એટલે આમ પણ મમ્મી પહેલેથી જ મારા માટે આમ પજેસીવ છે. કોઈ શરૂ કરશો?
આપણા ઘરમાં છે ને એવું નથી, ઓલું ઠંડુ થવાનું મશીન આપણા ઘરમાં નથી. એ જો ને બહારથી કેવો મજાનો પવન આવે છે એ ખાવાનો. આ છે ને પછી આમાં જો થઈ જવાય. એને આદત હશે ને એટલે કહેતી હશે. દામિની સમજ્યા કે તને એસીની આદત હશે, પણ અમારા ઘરમાં એસી નથી. થોડું એડજસ્ટમેન્ટ કરી લેજે પ્લીઝ. અરે ભાભી એવું નથી, એકચ્યુઅલીમાં વાત એવી છે કે અમે જે જગ્યાએ રહીએ છીએ ને ત્યાં ટેમ્પરેચર એકદમ કૂલ હોય, બરફ પડતો હોય, વરસાદ થતો હોય, આમ 24 કલાક ઠંડકવાળું વાતાવરણ. અને અહીંયા અહીંયા તમારા ઇન્ડિયામાં તો ટેમ્પરેચર બહુ હાઈ હોય ને. અહીંયા ઉતર્યા ત્યારથી જ અમે બસ આમ ત્રાહીમાં પોકારી ગયા છે, એટલી બધી ગરમી છે ને અહીંયા. બા તમે વાત ન પૂછો, એ બધી વાત સાચી. આ જો અમે લોકો આખે આખા કપડાં પહેર્યા છે તોય અમને બહુ ગરમી ન લાગે, અને આણે તો અડધા અધૂરા પહેર્યા છે તોય એને ગરમી લાગે. એકચ્યુઅલી તમે અહીંયા રહેવાથી યુઝ ટુ હશો ને એટલે હું નથી, પણ થઈ જઈશ ને દામિની. થોડો ટાઈમ અહીંયા રહીશ ને એટલે આપોઆપ તને પણ સમજણ પડી જશે, અને છે ને એટમોસ્ફિયરમાં એડજસ્ટ થતાં થોડી તો વાર લાગે. અને દેવાંગ સાંભળ, ત્યાં તમે બહુ ઠંડી મારી આવો ને તો અહીંયાની એટલું તો ગરમ એને ગમવું જોઈએ. ત્યાં સ્વેટર પહેરો છો ને એના જ પહેરવાનું, એટલો જ ફેર છે. લે અમારો રૂમ ક્યાં છે? રૂમ છે ને અંદર બધું કે રૂમ નથી? અહીંયા રૂમ છે, પણ તમારો રૂમ હશે ને એવો નથી. થોડું એડજસ્ટમેન્ટ તારે કરવું પડશે. અને જો તને દુઃખ ન લાગે તો એક વાત કરું કે બની શકે તો થોડા સારા અને વ્યવસ્થિત કપડાં પહેરજે, નહીં હોય તો હું આપીશ તમને. એક્સક્યુઝ મી, સારા અને વ્યવસ્થિત એટલે? એટલે હું કહું છું તમને કે તમે હવે ત્યાં ફોરેનમાં નથી, તમે અત્યારે અહીંયા ઇન્ડિયામાં છો, તો અહીંયા અડોશ પડોશમાં અમારી ઇજ્જત આબરૂ બધું જ હોય છે, અને તમે જો આવી રીતે રહેશો તો એ સારું નહીં લાગે. સો વોટ, કોણે કીધું કે આવા કપડાં પહેરવાથી ઇજ્જત આબરૂ જતી રહી છે? એ જતી નથી રહેતી, પણ અહીંયા છે ને બધા આવા ઢંકાયેલા જ રહે, એટલે આપણે એવા કપડાં પહેરવાના. એમાં ફેર તમે સ્વેટર પહેરો છો ને તો એ આખું થઈ જાય કે ને, એવી રીતે આખા કપડાં પહેરવાના. અને જો તારો રૂમ છે ને ઉપર છે તો એ બધો ચોખ્ખો કરેલો છે. હું બેટા શું વાત કરો છો તમે લોકો, ટૂંકા કપડાં આવા કપડાં. તમારા લોકોની મેન્ટાલિટી હજી એવી ને એવી જ રહી છે, કંઈ બદલાણી નથી. થોડા અપડેટ થાવ, થોડા આગળ વધો. દેવાંગભાઈ અમારે અપડેટ થવાની કોઈ જરૂર નથી, અમે જ્યાં છીએ ત્યાં બરાબર જ છીએ. દેવાંગ મેં કીધું હતું ને આપણે ઇન્ડિયા આવીને બહુ મોટી ભૂલ કરી છે, ઇટ્સ અ બિગ મિસ્ટેક. ઓ અમે લોકો અમારા પૂરતા કપડાં લઈને આવ્યા છીએ, એટલે ત્યાં અમે જેવી રીતે રહેતા હતા ને જે કપડાં પહેરતા હતા એ જ કપડાં છે અમારી પાસે. સારું તમે લોકો બેસો ચા નાસ્તા. અને સાંભળો અબજી, ભૂલી ગયો હું, અમને કોફી પીવાની આદત છે, કોફી બનાવી આપજો ને. હાલો હવે છે ને જો તમારો રૂમ ઉપર છે, જાઓ બેવું જણા અને આ બાથરૂમમાં હાથ પગ મોઢું ધોય અને કપડાં બપડા બદલીને બેહો. અને આને આવા પહેરવાય ને તો ભલે પહેરતી, પણ ઘરમાં રહે, ઘરની બહાર ન જાય, એટલું ધ્યાન રાખજો. અરે બાપ કેવા બોરિંગ વિચારો છે તમારા લોકોના. અરે જરા તો સુધરો, જરા તો બદલો. દામિની કોફી. થેન્ક યુ, વેલકમ. શું થયું? શું થયું? વોટ ઇઝ ધીસ? કોફી છે, કોફી છે કે શુગરમાં પાણી નાખીને આપ્યું છે? કેટલી મીઠી છે. સોરી બીજી બનાવી આપું. શું બીજી બનાવી આપું? તારે મને કોફી પીવડાવી જોત ને તો પહેલી વારમાં સરખી બનાવીને આપી દીધી હોત. એક મિનિટ. બટ નો, બધાની સામે ના. એક મિનિટ. આ તું તુકારો કોને કરે છે? તને કેમ? તો શું કહું, લાગે છે કે કપડાની સાથે સાથે વિચારો પણ ટૂંકા થઈ ગયા હોય, અને સાથે સાથે સંસ્કાર પણ. શું પોઈન્ટ શું છે તારી વાતનો? પોઈન્ટ એ છે કે હું તારી જેઠાણી છું, સો વોટ છે ને, માન આપવું જરૂરી છે. માન એ પણ તને. માય ફૂટ. બસ હવે આ વિદેશમાં રહીને આવીને તો તારા ચોંચલા છે ને તારા ઘરવાળાને બતાવજે, મને નહીં. અને શું માય ફૂટ એમ? તારી કોફી માય ફૂટ. મને થયું કે બિચારી થાકીને આવી છે તો કોફી પીવડાવું. તને શું લાગે છે આ ઘરમાં હું તારી નોકરાણી છું? યસ યુ આર. અને નીચે શું સમજાવતી હતી મને? હવે કપડાં નહીં પહેરવાના, હું તને મારા કપડાં આપીશ. આ કપડાં હું પહેરું તો પહેરું. સાચી વાત છે, પહેરતી પણ નહીં.
કારણ કે તું એને લાયક પણ નથી. તું તો બસ જેવા તારા સંસ્કાર ટૂંકા છે ને એવા ટૂંકા કપડાને લાયક જ છે. એટલે હવે તું મને શીખવીશ કે મારે શું કરવું અને શું નહીં? નો વે, મને કોઈ શોખ નથી, મને કોઈ શોખ નથી કે હું તને કાંઈ સલાહ આપું. અને નીચે જે સલાહ આપી હતી ને એ મારી ભૂલ હતી. હવે બીજી વખત આવું ક્યારેય નહીં થાય. તો સે સોરી, ભૂલ હતી ને? હું તને સોરી કહું એમ? સોરી માય ફૂટ. હો હેલો, બી ઇન યોર લિમિટ્સ, ઓકે? બસ આ પાંચ શબ્દ ઇંગ્લિશ ના આવડી જાય ને તો આપણે વિદેશી ના થઈ જઈએ, એ તો ખબર જ હશે ને? હા હા, સમજી શકું છું. ખોટું લાગતું હશે ને કે મારી દેરાણી વિદેશમાં છે, ત્યાંથી અહીંયા આવી છે. હા, હું તો મરી રહી છું વિદેશ જવા માટે, તારા જેવા સંસ્કારો લેવા માટે, તારા જેવું બનવા માટે. સાચે જ મને તો એમ થાય છે કે જો તારા જેવી લાઈફ ના મળી ને હું નહીં જીવી શકું આ દુનિયામાં. સાચું. કેવું સહેલું છે, બાકી બળતરા તો થતી જ હશે ને કે કાશ હું પણ વિદેશમાં હોત. પણ આ શું છે, જેના નસીબમાં ના લખ્યું હોય એને ના મળે. ઇટ્સ ડેસ્ટિની બેબી. સાચી વાત છે. આ તારી ઇંગ્લિશની કહેવત તો મેં સાંભળી, પણ તને ખબર છે ગુજરાતીમાં શું કહેવાય? કૂતરાના કરમમાં દૂધ પાક ના હોય. સાચી વાત છે. હા, તને જ લાગુ પડે છે, તું કૂતરી અને તારી ડેસ્ટિનીમાં વિદેશ નથી લખ્યું. અને મને તો એ નથી સમજાતું કે વિદેશથી અહીંયા આવી છે શું લેવા? તને આટલું બધું જોર હોય ને તો ત્યાં જ રહેવું તું. આ તારું બધું અહીંયા બતાવવાની કોઈ જરૂર નથી. ઘરમાં અડકાઈ કૂતરી આવી ગઈ છે ને, બહાર કાઢો આવી છું. દામિની, શું બોલે છે તું? આ તો હેલ, તે મારા પર હાથ ઉપાડ્યો. હા, હેલ તો તે હજી જોયું જ નથી. તું અહીંયા આવી છે ને, હવે હું તને બતાવીશ કે હેલ કોને કહેવાય. તો જોઈએ છીએ. માઇન્ડ યોર લેંગ્વેજ. હા હા, આની એટલી હિંમત કે મારા પર હાથ ઉપાડીને ગઈ ને? અચાનક ઇન્ડિયા આવવાનો પ્લાન કેવી રીતે બનાવ્યો? કઈ કામ હતું? બસ વેકેશન. અમને થયું કે 5 વર્ષ જેવું થઈ ગયું છે હું અહીંયા ઇન્ડિયામાં આવી શક્યો નથી અને મારા મમને મળ્યો પણ નથી, તો થયું કે વેકેશનનો ટાઈમ લઈને થોડા દિવસ અહીંયા આવું. હે, તમારે ત્યાં એવી રજા ઉપડે? નો મમ, અમારે ત્યાં આમ તમારી જેમ એક સાથે બધી આમ છૂટીઓ પડે એવું નહીં. વર્ષમાં એકાદી વખત તમને 10-15 દિવસનું વેકેશન આપે, મિની વેકેશન. એટલે તમે ત્યાં એન્જોય કરી શકો, ફરી શકો, માઇન્ડને રિલેક્સ કરી શકો. ઈ વાત હાચી હો. અને અહીંયા તો હું હોય ખબર, એ દર રવિવારે રજા, ફરો ને મજા કરો. હા, આજે આઈ થિંક સન્ડે છે ને? હા, ગયો હતો હું સિટીમાં, જોયું અહીંયાનું બધું વાતાવરણ. આઈ એમ વેરી વેરી ઇરિટેડ. જ્યાં ને ત્યાં ગાર્બેજ પડ્યો હતો, લોકો પેલું શું કે અહીંયાનું પેલું શું મને કહ્યું હતું પેલા દુકાનવાળાએ, માવો માવો ખાઈને જાણે ત્યાં સ્પ્લિટ કરતા હોય છે. એ અહીંયાનો છે ને દૂધનો માવો બહુ સારો હોય, એની મીઠાઈ બહુ સારી થાય. એ નહીં, પેલું આ, હા હા ભાઈ, વ્યસનની વાત કરે છે. દુકાને મળે ને પાનના ગલ્લે બધા બેઠા હોય. એ હા, તો એમ કે ને કે ઓલા પડીકા ખાતા હતા એમ. હા, અને પછી આ જાણે ત્યાં સ્પ્લિટમાં પણ તમને નહીં ખબર પડે, જાણે ત્યાં થૂંકતા હતા. અને મેં જોયું પણ આમ બહુ આમ મને તો જરાય ના ગમ્યો. હા, અમારે ત્યાં આવું નહીં. ત્યાં જો તમે ભૂલથી પણ સ્પ્લિટ કરો ને એટલે તરત જ કેમેરામાં પકડાઈ જાવ, એટલે દંડ પણ ભરવો પડે. હા, ઈ વાત હાચી. પણ તો ત્યાં એવું કે લોકો થૂકે ને બધું ગળી જ જાય? છી, કેવા ગોબરા કેવાય. બા, એવું ના હોય. ત્યાં છે ને તમારે સ્પ્લિટ કરવું હોય ને તો એના માટે અલગથી વ્યવસ્થા કરી હોય, એ જગ્યાએ જઈને તમે સ્પ્લિટ કરી શકો. જેમ કે મેં જોયું હતું અહીંયા ઘણી જગ્યાએ કચરા પેટીઓ પડી હતી, પણ ત્યાં કોઈ કચરો જ નહોતો નાખતું. કચરા પેટીની બહાર જે કંઈ પણ કચરો હતો એ તો બધો બહાર હતો. જે છે અહીંયા તો એવું જ છે. આ ધીમે ધીમે લોકો સુધરવાની કોશિશ કરે છે, જો સુધરી જાય તો સારું. અને જો દેવા એવું હોય ને કે આ દેશ આખો ચલાવવો હોય ને તો પછી એવું બધું તો અહીંયા રહ્યા જ કરે. અને એમાં છે ને તારે માથાકૂટ નહીં કરવાની, હું ને તું કઈ થોડા દેશ બદલવા સુધારવા નીકળવાના છીએ. જ્યાં જેવું હોય ને એવું રે. મામ, દેશ તો અમારે ત્યાં પણ ચાલી રહ્યો છે, ત્યાંના લોકો પણ દેશને ચલાવી રહ્યા છે. પણ
ત્યાં બધું વેલ સેટ છે અને અહીંયા હજી પણ એ જ પુઅર માઇન્ડ સેટ, હજી પણ એ જ પદ્ધતિ પ્રમાણે જીવી રહ્યા છે. અને એટલા માટે જ મારા જેવા લોકો એ ત્યાં સેટ થવા માટે જવું પડે છે, કારણ કે લાઈફ સ્ટાઈલ ને, એની લાઈફ સ્ટાઈલ એકદમ બોરિંગ, એકદમ બોરિંગ. ઈ વાત આસી હો, અને છે ચોખ્ખાઈ બહુ ગમે એટલે ઈ ન્યા વયો ગયો છે. કા ખોટી વાત કરી રહ્યો છે, તું શું સમજે છે કે અહીંયા ગરીબી છે એમ? તો શું છે અહીંયા ઇન્ડિયામાં શું છે મોટા ભાઈ, કે જે તમે લોકો એવું કહી શકો કે તમે લોકો અમીર છો? અરે અમારે ત્યાં તો પૈસો જ પૈસો છે, સુખ સાહેબી છે, અમે લોકો ત્યાં એકદમ શાહી જીવન જીવીએ છીએ. એ જીવન શું કામનું, જેમાં 18 કલાક કામ કરવાનું ને 5 કલાક સુવાનું, અને એમ પણ એ તમે લોકો કંઈ કામ નથી કરતા, મજૂરી કરો છો, આખો દિવસ દોડધામ કરવાની, કામ માટે દોડ્યા કરવાનું, વર્ક માટે દોડ્યા કરવાનું, અને ટ્રાવેલિંગ તો એટલું મોટું કે 100-100 કિલોમીટર રન કાપીને તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે છે, જ્યારે અહીંયા એવું નથી હોતું, બધા એની રીતે બિંદાસ રહે છે અને જેટલું જોઈતું છે એટલું અહીંયા મળી રહે છે. આદી આદી ઈ જેમ જીવે છે ને જ્યાં જીવે છે ને બરાબર જ છે, હું ને તું કોણ કહેવા વાળા? અરે બાપ, તમે શું કામ રોકો છો મોટા ભાઈને? અરે અમારું જીવન સ્પીડ વાળું જીવન છે અને તમારું જીવન હજી પણ સ્લો છે. અમે અમારી પદ્ધતિ પ્રમાણે જીવીએ છીએ અને તમે તમારી પદ્ધતિ પ્રમાણે, પણ તમારે સ્વીકારવું જ પડશે કે તમે હજી પણ પાછળ છો, અમે આગળ છીએ ને. એ હારું, હવે આ બધી લપ મૂકો અને હાલો આપણે કંઈક અંદર જઈને ચા નાસ્તો ને બધું કરીએ. દિવસમાં કેટલી વખત ચા નાસ્તો કરવાનો? હમણાં તો ચા નાસ્તો કરીને ગયો હતો, પાછો ચા નાસ્તો કરવાનો? આવું ના હોય, હા એકાદી વખત ચા પીએ તો સારું, આ તો પછી શુગર નડે ને આપણને. એ હાલની અંદર નાસ્તો થઈ ગયો છે, હાલ હાલ ગરમ ગરમ બટેકા પૌવા બનાવ્યા છે મીરાએ. મમ આવી કરો છો અહીંયા? બસ જો અહીંયા તો છે ને અમને આ બહારની હવા એવી હારી લાગે ને એટલે પછી બેઠા હોય. તન તું કેમ છે ઈ કે ને? હા મમ, હા છે ને, એસી તો છે ને ઘરમાં એટલે બહાર આવીને જ બેસવું પડશે. ઘરમાં તો 2 મિનિટ પણ નથી રહેવાતું. મમ આપણે એક કામ કરીએ, ઘરે એસી મૂકાઈ દઈએ. જો તમે લોકો 5-10 વર્ષે અહીંયા આવો, અમારા ઘરમાં તો એ કોઈ મશીન વાપરતું તો છે નહીં, પછી એના માટે કોણ ખર્ચા કરે? તમે કોક દી આવો ને 8-10 દી રહીને વયા જાઓ એટલે ન રખાય. હા મમ, તમારી આંખો બંધ કરો, ક્લોઝ યોર આઈઝ. શું બોલી તું? તમારી આંખો બંધ કરો. કા બેટા ખુલ્લી હારી નથી લાગતી? મમ કરો તો સહી. લે કરું. હા હવે હાથ આગળ લાવો, હવે ખોલો. ઓપન યોર આઈઝ બેબી. અચ્છા આ આંખ ખોલવાનું કીધું, મને એમ કે આ ખોલવાનું કીધું. અરે આ તે મારા હારું કરાવ્યો? હા મમ. લે આ તો બહુ મોંઘો થયો હશે. હા બહુ કોસ્ટલી છે, તમારે અહીંયા મળે ને એનાથી 3% વધારે. ઓહો, લે કેવો લાગે છે? બ્યુટીફુલ, લુકિંગ સો ગુડ. હું છે ને આ કંઈક પ્રસંગ આવશે ને ત્યારે પહેરીશ, નહીં તો ઝાંખો પડી જાય હે ને. મામ તમે અહીંયા કેવી રીતે રહો છો? અહીંયા કેટલી ગરમી છે, અહીંયા બધાનું રહેવાનું ને આ કલ્ચર સો બોરિંગ. તમે છે ને એક કામ કરો, હવે જ્યારે અમે પાછા જઈએ ને ત્યારે હું તમને છે ને મારી સાથે લઈને જઈશ. એક કામ કરને, હજી તો તું અહીં આવી જ છે ને, રોકાવાની જ છે ને, તું જાય ને અહીંયાથી ત્યાર જોઈશું કે હું કરવું છે. બાકી છે ને અમે લોકો આમાં ટેવાયેલા છીએ બટા, અને મને પછી ત્યાં છે ને બહુ ઠંડી લાગે, બહુ ટાઢ લાગે. મમ તો પહેલાં અમે પણ અહીંયા જ રહેતા હતા ને, વિદેશ ગયા પછી ત્યાંથી, પછી ત્યાં રહેવાથી યુઝ ટુ થઈ ગયા, અમને ત્યાં રહેવાની હેબિટ થઈ ગઈ છે, હવે અમને ઇન્ડિયામાં નથી ગમતું. તમે એકવાર ત્યાં શિફ્ટ થઈ જશો ને પછી તમને બહુ મજા આવશે. ત્યાં છે ને તમારા જેવી લેડી હોય ને એ તો મસ્ત જીન્સ ટોપ ટી શર્ટ બધું પહેરીને ફરતી હોય, ખબર છે? ના હું મારા હાડલા તો પહેરીશ જ, કારણ કે મને છે ને આમાં જ સારું લાગે. ઓકે ફાઇન, તમને જે ગમે ને એ કરજો. ઓકે હા મમ, તમે એટલા સારા છો, યુ આર સો ગુડ ના. બટ હા ભાભી, આઈ હેટ હર.
એટલે શું હાથ હાથ પકડવો છે? આઈ મીન એ કેટલી ગંદી છે ને? ના, એ રોજ નાય છે. શેટ, કોની સાથે વાત કરું છું? મમ, તમને ખબર છે આ ભાભીએ મારી સાથે શું કર્યું? હું તો એમની દેરાણી છું ને, લાઈક લિટલ સિસ્ટર, નાની બહેન જેવી. તો રૂમમાં આવ્યા ને કોફી આપવા માટે, તો મારા પર હાથ ઉપાડ્યો, મને લાફો મારી દીધો. તો તે કાંઈ કર્યું તું બેટા? જો હાલ અમારામાં એવું કહેવાય કે હાલતા બળદને કોઈ હળી ન કરે. તો એ બેટા, તું એને કાંઈ બોલી હતી કે તે કાંઈ કર્યું તું? ડુ યુ થિંક સો? બા, તમને લાગે છે કે હું કાંઈ બોલું? મારું નેચર તો તમે જુઓ. મને તો એમ થાય છે કે મારો કોઈ ફોલ્ટ જ નહોતો, અને આઈ મીન વાક જ નહોતો, અને મને લાફો મારી દીધો. આવું કઈ રીતે કરી શકે? હજુ તો આ ઘરમાં હું આવી છું ને. તે કાંઈ ન કર્યું તો એને લાફો માર દીધો? એ કેવા મગજની છે, હું જોઉં છું એને. હું એને ખીજાઈ જઈશ. નો મોમ, તમે કાંઈ ના કહેતા. અધરવાઇઝ એમને એવું લાગશે કે મેં તમને કાંઈ કહ્યું છે. લે, પણ મારે તો જો ઈએ હરખી ને તું હરખી, તો એનો વાંક આવે તો કેવું તો પડે ને. આજે લાફો માર્યો, કાલે તો કદાચ કાંઈ બીજું કરે. ઓલું છે ને, બીમારીને છે ને ઉગતા ડામી દેવું જોઈએ. એને લાફો માર્યો ને, હવે હું એને કહી દઉં, એટલે પછી કોઈ દી તને હાથ નહીં લગાવે. હા, બટ બહુ ગુસ્સો ના કરતા. અરે, અહીંયાથી જ ગુસ્સો આવે છે કે હમણાં સામે હોય ને તો હું એક ચડાવી જ દઉં. નો મોમ, તમે એવું કાંઈ ના કરતા. મારું શું છે, મને તો એક લાફો માર્યો ને, હું બીજો લાફો પણ ખાઈ લઈશ, બટ તમે ગુસ્સો ના કરતા. હાલ હું જરાક અંદર જાઉં, હોને? તું બે આય, તને ઓલું મશીન નથી ને, અહીંયા તને પવન આવશે, હોને? બે જેવો બેટા. બ્લડી હેલ. બિગ બ્રો, હું જ્યારે અહીંયા આવ્યો ને ત્યારે હમ બહુ જ એક્સાઇટેડ હતો, પણ હા, ધીમે ધીમે મારું બધું જ એક્સાઇટમેન્ટ તૂટી રહ્યું છે. કેમ? એવું તો વળી શું થયું? કેમ શું, જે મજા પહેલાં હતી અને જે મજા અમારા વિદેશમાં અત્યારે છે ને, એવી અહીંયા નથી. એ બધું તારો વહેમ છે, એવું કંઈ નથી હોતું. જો, વહેમ તો કંઈ જ નથી, આ તો મને ફીલ થતું હતું એટલા માટે કહી દીધું. જો બિગ બ્રો, આપણી ગામડે કંઈક જમીન છે, આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી થોડી ઘણી જમીન તો છે જ. થોડી ઘણી? 100 વીઘા જમીન છે? કેમ જમીનનું પૂછ્યું આજે? ખેતી કરવા જવું છે કે શું? નો બિગ બ્રો, બિઝનેસ માઇન્ડ ચલાવી રહ્યો છું. આપણી 100 વીઘા જમીન છે, એને સેલ કરી નાખીએ તો આઈ થિંક કેટલા રૂપિયા આવે? ઓછામાં ઓછા 2 કરોડ રૂપિયા તો આવી જાય. ઓ માય ગોડ, 2 કરોડ રૂપિયા આપણી પાસે પડ્યા છે અને આપણે આપણે વલખા મારી રહ્યા છે. જુઓ, મારી પાસે મસ્ત મજાનો આઈડિયા છે. આપણે એક કામ કરીએ, આ જમીનને સેલ કરીને વિદેશમાં રોકાણ કરીએ. ત્યાં મસ્ત મજાનો બિઝનેસ ખોલીશું અને ત્યાંથી આવક કરીશું. વિચાર સારો છે, પણ એક કામ કરજે, તું ત્યાંને ત્યાં કમાઈને ત્યાંને ત્યાં જ ઇન્વેસ્ટ કરી દેજે. જમીન વેચવાની વાત નહીં કરતો. કેમ કેમ, શું કરવી છે આટલી બધી જમીન? આમ પણ અહીંયા આ જે જમીન પડી છે એ તો બિનજરૂરી છે ને, એમાંથી કોઈ આવક તો થતી નથી. કોણે કહ્યું આવક નથી થતી? અરે, હું ખેતી નથી કરવા માગતો એટલા માટે, અને દર વર્ષે ભાગું આપી દઈએ છીએ ને, એમાંથી પૈસા તો આવે જ છે. રહી વાત જમીન વેચવાની, તો આવો વિચાર પણ તું કેવી રીતે કરી શકે? અરે, જમીન આપણી માં કહેવાય. આપણા વડીલો આપણને શીખવાડીને ગયા છે કે ગમે તે થઈ જાય પણ ક્યારેય જમીનનો ટુકડો વેચતા નહીં, એ ગમે ત્યારે કામ લાગશે. બસ આ જ વિચારના કારણે આપણે લોકો પાછળ રહી ગયા છીએ. અરે, અહીંયાની જમીન છે અને સેલ કરીને ત્યાંનો બિઝનેસ, ત્યાંનું સ્ટાર્ટઅપ, ત્યાંની ડોલરોમાં કમાણી અને ત્યાંની લાઈફસ્ટાઈલ જીવવા મળશે, આ વિચાર કેમ નથી કરી રહ્યા? અરે ભાઈ, અમારે કોઈ એવી લાઈફસ્ટાઈલ નથી જીવી. અમે અહીંયા જીવીએ છીએ ને એમાં જ ખુશ છીએ, અને આ બધા શોખ તમારા છે, તમે તમારી રીતે જ પૂરા કરો. હા, આમ પણ ગટરમાં રહેતા કીડાને તળાવનું પાણી થોડી ગમે. એટલે તું કહેવા શું માગે છે? હા, અમે ગટરમાં રહીએ છીએ એમ ને, તો શું કહું બીજું? શું છે અહીંયા?
કોઈ પણ વસ્તુ અહીંયા રહેવા જેવી છે ખરી? અરે અમારી લાઈફસ્ટાઈલ જુદી છે. અમારે ત્યાં રહેવા માટે, ખાવા પીવા માટે બહુ સારી સારી વસ્તુઓ મળે છે. જ્યારે અહીંયા અહીંયા હજુ પણ એ જ બાજરાનો રોટલો અને છાશ. યાદ છે મને ત્યારે હું અહીંયા હતો ત્યારે પણ એ જ ખાતા હતા અને હજી પણ તમે એ જ ખાવ છો. હા, આજે પણ અમે એ જ સ્વાદ માણીએ છીએ અને એ જ માનતા રહેશું. પણ એક વાત તને કહી દઉં કે આ રહેવાની વાત તું કરે છે ને, તો તું જે કહે છે ને કે અમે ગટરમાં રહીએ છીએ, હા રહીએ છીએ ગટરમાં, પણ તને ખબર ના હોય તો કહી દઉં કે વર્ષો પહેલાં આ તમારા બધા ભૂરિયાઓ અહીંયા રહેવા માટે જ આવ્યા હતા ગટરમાં. હા, ખબર નહીં કેમ પણ અહીંયા શું જોઈ ગયા હતા અને વર્ષો સુધી એને આ દેશની અંદર રાજ કર્યું. કેમ, એમ જ ના, તમારો માઇન્ડસેટ જોયો હતો ને, ખબર હતી કે તમને બચત કરવાની ટેવ છે અને આ તમારી જ ટેવ તમને લોકોને ડૂબાડશે. પછી આ ટેવના કારણે જે લોકો અહીંયા આવીને અહીંયાનું બધું જ લઈ ગયા. હા, ત્યાં ભૂખમરો હતો ને એટલે અહીંયા ખાવા માટે આવ્યા હતા. કારણ કે સ્વાદમાં તો એ લોકોને ખબર નહોતી પડતી કે સ્વાદ કોને કહેવાય. સ્વાદ તો અહીંયા જ શીખવાડ્યો હતો. હા, મરી મસાલાથી લઈને બધી વસ્તુ એ અહીંયાથી લઈ જતા હતા. હા, આ જ ધરતી પરથી. હા, જમીન, હા તું જેને વેચવાની વાત કરે છે એ જ. અને તને એ પણ કહી દઉં કે આપણો દેશ છે ને એ ખેતી વિષયક દેશ છે જ્યાં કૃષિ થાય છે અને એને કોઈ ન હરાવી શકે. તમારા વિદેશમાં કદાચ ટેકનોલોજી વધી ગઈ હશે, હા, જેનો એ લોકોને પાવર પણ છે. માનીયા કે ભાઈ એ લોકોનો માઇન્ડ બહુ વધારે ચાલતો હશે અને ટેકનોલોજીમાં આગળ છે, પણ જે અહીંયા ઉત્પન્ન થાય છે ને એ ત્યાં એ મરી જશે ને તો પણ ઉત્પન્ન નહીં કરી શકે. ખાલી કહેવાની વાતો છે, બાકી જો અહીંયા આટલું બધું થતું હોત તો પછી દર મિનિટે એક અહીંયાનો વ્યક્તિ ત્યાં વિદેશમાં રહેવા માટે શું કામ રાજી થાય છે? હા, તમારી જેવા યુવાનો જેને મોહ છે વિદેશી હવા ખાવાનો, વિદેશમાં રહેવાનો, હરવા ફરવાનો અને લોકોને કહેડાવવા અને લોકોને કહેવા માટે કે અમે લોકો ફોરેન જઈએ છીએ. બાકી સાચા દિલથી અને સાચી રીતે પોતાના દેશને જો વિદેશ માનો ને તો ઘણું છે અહીંયા. હા, એ તો દેખાય જ રહ્યું છે, ઘણું બધું છે અહીંયા. અને તને કહી દઉં કે ભઈલા, આ દેશે ચંદ્રયાન લોન્ચ કર્યું છે અને એટલું યાદ રાખજે કે જો આ ચંદ્રયાન સક્સેસ ગયું ને તો વિશ્વમાં ચોથો દેશ હશે જેમાં આ દેશનું પણ નામ બનશે. અને તું આ દેશનો છે, આની તારીફ કરવાના બદલે તું એની બુરાઈ કરે છે. અરે જરાક વિચાર તો કર કે તું બોલી શું રહ્યો છે. તમે શું બોલી રહ્યા છો એનો વિચાર કરો ને બિગ બ્રો. હજી તો તમારું ચંદ્રયાન લોન્ચ થયું પણ નથી તો પછી સફળતાની વાત જ ક્યાંથી આવી? અને હા, કદાચ તમને ખ્યાલ નહીં હોય તો હું તમને કહી દઉં કે ચંદ્રયાન પર પહોંચનાર પહેલામાં પહેલો જો કોઈ દેશ હોય તો એ અમારો દેશ, જે કન્ટ્રીમાં હું વર્ક કરું છું. હા, સારું કહેવાય. પણ ગર્વ તો એ વાતનો છે કે તમારો દેશ આટલો વિકસિત હોવા છતાં પણ એની સાથે અમે ઊભા રહી ગયા છીએ જ્યાં કંઈ નથી ને. હા, ગટરના કીડાઓ જે હવામાં ઉડી રહ્યા છે એની સાથે સાથે ખંભો મિલાવીને ચાલે છે. તો વિચાર તો કર હવે તમારામાં ને અમારામાં અંતર શું રહ્યું. અને તું જે વાત કરે છે ને, અમે લોકો બહુ પોઝિટિવ વિચારવાળા છીએ. અમે ક્યારેય હિંમત નથી હારતા કે અમે નબળા નથી પડતા, ક્યારેય પાછા હાથ નથી કરતા. અને એટલા માટે અમને વિશ્વાસ છે કે અમારું ચંદ્રયાન સક્સેસ જશે અને તમે લોકો જોતા રહી જશો. હા, ફેલ વિશિસ કે તમારું આ મિશન સક્સેસફુલ બને, પણ ના બને તો શું કરશો? ફરી પાછા એના એ જ ગટરના કીડા હવામાં ઉડતા ઉડતા ફરી પાછા ગટરમાં જ સમાઈ જશે ને. ના ના, એ તો તમને એવો વહેમ હશે, પણ ફરી પાછા મહેનત કરીશું અને જ્યાં સુધી અમને સક્સેસ નહીં મળે ને ત્યાં સુધી અમે મહેનત કરતા રહીશું. અરે તું ઓળખતો નથી આ લોકોને, એટલે કે અમને લોકોને. અમારા ખેતીમાં એકાદ વાર પાક આમ તેમ થાય, પણ અમે દર વર્ષે એ જ મહેનત કરીએ છીએ કે વધારે પાક કેવી રીતે અમે પકાવી શકીએ. હા, પણ તને આ બધું નહીં સમજાય, તું નાનો પડીશ એના માટે. હા, તમે જેને મહેનત કરી રહ્યા છો એને અમે લોકો ગદ્દા મજૂરી, બસ એટલો તફાવત છે તમારા વિચારમાં ને મારા વિચારમાં. છતાં પણ હા, તમે જેને ગધા મજૂરી કહો છો ને એને અમે અમારી મહેનત જ માનીએ છીએ. અમે શાંતિથી આરામથી સૂઈ શકીએ છીએ, અમને કોઈ ચિંતા નથી હોતી કે અમે ભવિષ્યનું વિચારતા પણ નથી. જે કંઈ પણ છે અહીંયા જ છે અને અમને અમારું મળી રહે છે. અને તમે લોકો આ ભવિષ્યની ભાગદોડમાં હા જીવવાનું જ ભૂલી જાઓ છો. અત્યારથી વિચાર કરવા લાગો છો કે પૈસા પડ્યા છે તો ઇન્વેસ્ટ કરી દઉં. હા, સારું કહેવાય, પણ અમે એવો ક્યારેય વિચાર નથી કરતા.
અને એટલા માટે જ અમે આગળ છીએ. સમજાશે મોટાભાઈ, તમને મારી વાત સારી રીતે સમજાશે. પણ ત્યારે કે જ્યારે તમારી પાસે કંઈ જ નહીં બચ્યું, અને જ્યારે તમારી પાસે માત્ર જમીન સિવાય કંઈ જ નહીં બચ્યું હોય. જોઈએ, એ તો નસીબ ઉપર આધાર રાખે છે કે કોની પાસે કંઈ નથી બચતું. હા, મીરા, મને ભૂખ લાગી છે, કાંઈ મળશે ખાવાનું? મળશે ને, ઘરમાં કાચું અનાજ ભરેલું જ છે. ડબ્બાઓ દેખાતા હોય તો જોઈ શકો છો તમે. તમને જે મજા આવે જાતે બનાવી લો. આઈ ન્યુ ઇટ, મને ખબર જ હતી કે તને રસોઈ બનાવતા તો નહીં જ આવડતી હોય. હા, સાચી વાત છે, મને રસોઈ બનાવતા આવડતી જ નથી અને મારે શીખવી પણ નથી. હવે તું બનાવીશ ને રસોઈ? હા, ઓલવેઝ તું મને એક ને એક વસ્તુ કહેતી આવે છે કે હું વિદેશથી આવી છું, ટૂંકા કપડાં પહેરું છું, મારામાં સંસ્કાર નથી, હું સંસ્કાર વગરની છું. તો તને તારા બાપા એવા સંસ્કાર આપે છે કે ઘરે કોઈ મહેમાન આવે, ગેસ્ટ આવ્યા હોય તો એને આવો જવાબ આપવાનો? મારા સંસ્કારની છોડ, મને તો એ લાગે છે ને તારા બાપે તને સંસ્કાર આપ્યા જ નથી. છોડ ને, બાપમાં હોય તો સંસ્કાર આપે ને. સાચી વાત છે, તારામાં તો છે ને સંસ્કાર, તો તું શું કામ આવા જવાબ આપે છે? બનાવી દે મને ખાવાનું. શું કામ બનાવી દઉં, તારા બાપની નોકરાણી નથી. તને કોણે કીધું કે તું મારા બાપની નોકરાણી છે? તું મારી નોકરાણી છે. બસ, દિવસે ને દિવસે વધારે બોલતી જ જાય છે. તું છે ને મારી સામે બહેસ કરવાનું બંધ કરી દે, હું તારા માટે કંઈ નહીં કરું. તું બનાવી દેશે તો કંઈ નાની નહીં થઈ જા. હા, ઘરની વહુ છો, સમજી તો બહુ કહે છે ને સંસ્કારની પૂંછડી. હું છે ને તારા બાપની નોકર નથી, સમજી ગઈ ને? મને તો એમ લાગે છે કે આ ટૂંકા કપડાં જ નહીં, પણ તું છે ને મેન્ટલી ડિસ્ટર્બ છે. વિદેશમાં એવું તો કંઈ નથી કર્યું ને કે મેન્ટલી ડિસ્ટર્બ થઈને ઇન્ડિયામાં પહોંચી હોય. તારી જીભડી છે ને એને કાબૂમાં રાખજે. હા, તું પડતા મને આવડે છે. હા, તો જો એક લાફો માર્યો છે, ધ્યાન રાખજે. હા, ઘરમાંથી ધક્કા મારીને તને બહાર ના કઢાવ ને તો મારું નામ પણ દામિની નહીં. અને લાફો થઈ ખાતો છે ને, હવે તું જો, હવે બહાર બધાને જઈને હું એવું કહીશ કે તે મને લાફો માર્યો છે. સાચે? યસ. ઓ માય ગોડ, તું છે ને એક કામ કર, એક્ટિંગ ચાલુ કરી દે. બીજું તો તારાથી કંઈ થવાનું છે ને આ લાઈફમાં. એક્ટિંગ કરીશ ને તો એ બાને પાંચ પૈસા તમારા ઘરમાં આવશે ને તો તમારે લોકોને છે ને આ પાસ્તા ખાઈને દિવસ નહીં કાઢવા પડે. એટલીસ્ટ મારે પાંચ પૈસા કમાવાની જરૂર નથી, અમારી પાસે બહુ પૈસા છે. વી હેવ મની. હા, આઈ નો. હા, કમાવાની વાત કરી જ છે, તો એક વાત તું પણ સાંભળી લે. તમે લોકો અહીંયા શું કરો છો ને મને બહુ સારી રીતે ખબર છે. ઘરમાં બેસીને બસ ઘરનું કામ જ કર્યા કરું છે, પોતાની તો કંઈ ઓકાત નથી, પોતાનું કંઈ સ્ટેટસ નથી. હા, ઓલ ટિપિકલ વુમન્સ હોય ને જે ઘર સંભાળીને બેઠી રહે. યુ આર જસ્ટ લાઈક દેટ, જસ્ટ લાઈક યોર મધર. તારી માં પણ એ જ કરતી હશે ને. શું કરતી હશે? ઘરે બેસીને ઘર સંભાળતી હશે, તારા બાપને સંભાળતી હશે ને તમને સંભાળતી હશે. એક્સક્યુઝ મી, આ ટિપિકલ વુમન જે તું બોલે છે ને એ હર એક ઘરમાં હોય છે, એ કોઈ નવાઈ નથી. અને તું, એ તો ઓલ્ડ વુમન છે ને, એટલે પહેલેથી એવું ચાલતું આવ્યું છે. તું શું કરે છે? તું તો આજકાલની છે ને, તે શું તારું સ્ટેટસ બનાવ્યું? આજકાલની છું તો શું કરું? તારી જે મારા કપડાં પહેરીને ફરું, દેખાડતી ફરું કે મારામાં સંસ્કાર જેવી કોઈ વસ્તુ નથી એમ? યોર મેન્ટાલિટી. હા, તારા મગજમાં બેસી ગયું છે ને કે ટૂંકા કપડાં પહેર્યા હોય એટલે છોકરી ખરાબ જ હોય. બટ યુ નો વોટ, સમટાઈમ્સ જ્યારે કુર્તી પહેરેલી છોકરી હોય ને એ પણ ચરિત્રહીન હોઈ શકે છે, કેરેક્ટરલેસ. ઓહ એક્સક્યુઝ મી, હું કેરેક્ટરલેસ ની વાત નથી કરતી, બુદ્ધિ વગરની છે એક નંબરની. કેરેક્ટરની વાત કોણ કરે છે અહીંયા? હું તો તને એ સમજાવવા માંગુ છું કે તું ટૂંકા કપડાં પહેરીને સારી બની શકે ને તો અમે પણ ટિપિકલ નથી, આ અમારી સંસ્કૃતિ છે. તે વગરની દામિની, દામિની બોલો. બેટા ફોન કેમ આવી રીતે ફેંકે છે? મને થોડીક ચા બનાવી દે ને આદુ નાખીને, થોડુંક માથું ભારે ભારે લાગે છે. હું તમને નોકરાણી લાગું છું, સર્વન્ટ છું તમારી, તમે જાતે ચા બનાવી શકો ને? દેખાતું નહોતું એ કામથી બહાર જાતી હતી. અહીંયા બેસ, બેસ થોડીક વાર. બોલો. શું બોલી તું? હું નોકરાણી લાગું છું. કોઈ દિવસ ઘરની વહુ નોકરાણી હોય ઘરના કામ કરવા માટે? પણ તમે છે ને બધાને એવી રીતે જ રાખો છો કે ઘરના નોકર છે, હું જેમ કહું ને એમ જ બધા કર્યા કરે. આ ઘરમાં છે ને કોઈ શાંતિથી રહેવા નથી દેતું. એમ નથી કહેતી હું કે હું નોકરની જેમ રાખું છું. જો બેટા, ઘરમાં છે ને પુરુષોની જગ્યા શું હોય? કમાઈને ઘરમાં બધું લાવવાનું. અને સ્ત્રીની જગ્યા શું હોય? ઘર, રસોડું, બધાને સાચવવાના, એ હોય.
હા તમારી બોરિંગ મેન્ટાલિટી છે ને તમારી પાસે રાખો. પુરુષનું કામ એ હોય કે બહાર જઈને કમાય અને સ્ત્રીએ ઘરે રહેવાનું. આજકાલ જમાનો બદલાઈ ગયો છે, જીવતા શીખો આજકાલની રીતે. ના બેટા, જમાનો તો પહેલેથી જે ચાલે છે એ જ ચાલતો આવ્યો છે. માણા બદલાઈ ગયા છે, પણ આપણા ઘરમાં એવું નહીં થાય. તું તારે છે ને મારા માટે મસ્તીની ચા બનાવ, આપણે બેવ માં દીકરી પીએ હાલ. અરે સંભળાતું નથી તમને, મેં કીધું ને એકવાર કે હું ચા નહીં બનાવું, તો સમજાતું નથી તમને. દામિની, મારી સાથે અવાજ મોટો નહીં કર, હું તારી સાથે પ્રેમથી બોલું છું તો તું તો ચડતી જ જાય છે. તો હું કહું છું તમને પ્રેમથી બોલો, ના બોલાવો ને મને. શું કામ પણ, તું મારા ઘરની વહુ છે અને આ રીતે જ બોલાશે, પ્રેમથી જ બોલાશે. તમારી જેમ ઉછળતા અમને ન આવડે. મેં કીધું કે ચા બનાવ એટલે ચૂપચાપ જઈને ચા બનાવવાની. હા તમારો ઓર્ડર છે ને તમારી પાસે રાખો, તમારી પેલી મીરા વહુ છે ને એના પર કરજો, મને નહીં. ના બેટા, મારા માટે તો બે વહુ સરખી છે. ઓર્ડર ક્યાંથી આવ્યો? આપણા ઘરનું કામ કરવાનું તો એમાં ઈ ઓર્ડર કહેવાય? હા ઘરનું કામ નહીં, હા તમારું કામ છે. અને છે ને આ જાતે કામ કરતા શીખો તો તમારા હાથ પગ સારા રહેશે. અને આ ઉંમરે તું મને શીખવાડે છે કે હું જાતે કામ કરું ને હાથ પગ સારા રહે? આ બધી શીખામણ છે ને બટા તમારે રાખવાની છે. મેં તો આખી જિંદગી કામ કર્યા અને હું તો ખુશ જ છું, પણ જો તમે કામ નહીં કરો ને તો આ બધું ગળી જશે. સો વાતની એક વાત, હું કોઈ કામ નથી કરવાની અને તમારે મને સલાહ શિખામણ આપવાની કોઈ જરૂર નથી. હું સલાહ શિખામણ નથી આપતી, પણ જ્યાં સુધી તું મારા ઘરની વહુ તરીકે ગણાય છે અને મારા ઘરમાં રહે છે ત્યાં સુધી તો હું તને કહીશ જ, આજુબાજુવાળા કોઈ કહેવા નહીં આવે. એમ તો હું પણ જોઉં છું કે તમે મારા પર કેવી રીતે ઓર્ડર કરો છો. ઓર્ડર નહીં, જો મીરાને એક અવાજ પણ કરવો નથી પડતો. મારો ટાઈમ થાય ત્યારે ચા આવી જાય છે, જમવાનું આવી જાય છે. શું છે મીરા મીરા મીરા, શું ભરી ગયા છો એનામાં? કારણ કે તું જ કહે છે કે મીરા વહુને કયો, તો મીરા મારી સાથે રહી છે એટલે મીરા અહીંયાનું બધું સમજી ગઈ છે. હા તો એને કોણે ચા બનાવે, મને કહેવાની જરૂર નથી. નહીં, આજે મારે તારા હાથની ચા પીવી છે. વોટએવર વોટએવર, તમને લાગે છે કે હું તમારા માટે ચા બનાવીશ? હું મરી જઈશ ને તો પણ ચા તો નહીં જ બનાવ. અને હવે તો વટથી ચા નહીં બને, પીવું હોય ને તો જાતે જઈને બનાવી લો, બીજા કામ છે મારી પાસે. સરસ, આ છે વિદેશના સંસ્કાર. એના કરતાં તો મારી મીરા વહુ લાખ દરજે સારી છે. કદાચ ક્યારેક મારે બોલવાનું થાય છે, સાસુ વહુ ઘરમાં કામ માટે બોલવાનું થાય, પણ સાવ આવી નફટાઈ એણે ક્યારેય નથી કરી. કેવું પડશે છોકરાઓને? અરે ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. અહીંયા આવને ઘડી. હેલો, આઈ વિલ કોલ યુ લેટર. યસ ઓકે ઓકે. જી મમ, શું કામ છે બોલો ને. બેટા એક વાત કેવી છે? યસ ટોક. બેટા તું તો છે ને મારા કાળજાનો કટકો છે, પણ આ છે ને તારી બાયડી કેટલું બાંધે છે મારી હારે. મેં ખાલી અત્યારે એને એટલું કીધું કે મારું માથું દુખે જ ને બટા, તો આદુવાળી ચા બનાવો ને તો આપણે મા દીકરી પીએ. એ હું નોકરાણી નથી ને તમારે કેવો ઓલી મીરા વહુ ને કેવું. મેં કીધું જો બટા, સ્ત્રીનું કામ આ હોય, ઘર આચવાનું ને પુરુષનું કમાવું, ના એમ કે એવું બધું કાંઈ ન હોય. અને બસ હું કાંઈ તમારા ઘરની નોકરાણી નથી, મને કાંઈ કામ નહીં સીંધવાનું ફલાણું ને એટલું બધું બાંધીને મારો તો જીવ બળી ગયો. સાચી વાત છે ને, તમે જ વિચાર કરો ને, એને ચા બનાવતા આવડતી નથી, એ કોફી બનાવે છે અને કોફીમાં પણ શું હોય છે, નથી કોઈ ગેસ ચાલુ કરવાનો હોતો, નથી ચૂલો ચાલુ કરવો પડતો, એટલે કોફી ઇઝીલી બની જાય છે. કોફીનું કીધું હોત તો એ બનાવી આપત ને. ના ના બટા, મહિનો થયો એને આવડે છે ચા બનાવવા, એને આવડે છે ચા બનાવતા, પણ એ છે ને આડોડાઈ કરે છે, એને નથી બનાવવી. તું આ કેવી વાત કરે છે? હા તું બે શબ્દ કહી ન શકે, એ મમ્મી સાથે ગમે તેમ બોલી જાય, એ સારું લાગે? હા તો બોલે જ ને, તમે જ વિચાર કરો ને, અહીંયા આવીને તમે લોકો શું કરી રહ્યા છો? જ્યારે હું વિડીયો કોલ કરતો હતો ત્યારે તમે લોકો જ કહેતા હતા ને, અહીંયા આવી જા, આપણે લોકો સાથે રહીશું, આપણે હરીશું ફરીશું મજા કરીશું, પણ મજાના નામે તમે શું આપ્યું છે અહીંયા? શું આપ્યું છે એટલે? તમને લોકોને મેં દુઃખ આપીએ છીએ, સાચવતા નથી. તો પછી શું કરી રહ્યા છો? મને રોજ દામિની ફરિયાદો કરે છે કે બાએ આજે આમ કર્યું, આજે હીરા ભાભીએ આમ કર્યું, તો તમે તમે નથી મીરા ભાભીને કહી શકતા. જુઓ અમે અમારા રિવાજ પ્રમાણે ટેવાયેલા છીએ,
અહીંયા શું ચાલે છે, કેમ ચાલે છે, અમને થોડી ખબર હોય. હા તો બદલાવવું પડે ને, અને તારે એને શીખવાડવું જોઈએ. તને એટલી પણ ભાન નથી પડતી કે મમ્મી અને તારી ભાભી તમને લોકોને કંઈ કહે તો એ તમારથી સંભળાતું નથી? હા સાચું જ કહે છે, તમારા લોકોએ કંઈ કામ તો કરવું નથી. હા અને ઉપરથી દામિની, દામિને કંઈ આવડતું તો છે નહીં, અને બસ આ ફેશન કરવી છે અને બસ કાલી ગલી ભાષામાં વાતો કરવી છે, બીજું કંઈ છે? અચ્છા સમજી ગયો બિગ બ્રો, એટલે હવે અમે તમારા માથે બોઝ બની ગયા છીએ ને, તમારું આ જ કહેવાનું છે ને? ઇન શોર્ટ ના દેવાંગ, ના એવું નથી બટા, પણ તમને અહીંયા આવ્યાને એક મહિનો થઈ ગયો, તો થોડુંક આપણે બધા હળીમળીને રહીએ, એકબીજાથી આપણે મજા મસ્તી કરીએ એમ રહેવાય ને, એવું આણે કીધેલું. હા તો આવતા મહિના સુધીમાં અમે પાછા પણ જવાના છીએ ને, અમારે કાંઈ અહીંયા કાયમ માટે નથી રહેવાનું કે તમારા બધા રૂઢી રિવાજને આ બધું શીખવું પડે અમારે? એટલે જ કહું છું. એ શીખેલું હશે ને તો કામ આવશે, અને અત્યારે શીખવાડવાળા છે એટલે શીખવાડે છે. કાલ સવારે નહીં હોય ને તો તારે શું, નહીં હોય તો શું, તારે તકલીફ પડશે. અરે કઈ તકલીફ નહીં પડે, મારે ક્યાં અહીંયા રહેવાનું છે, મારે તો વિદેશ રહેવાનું છે ને. હા વિદેશનો પાવર તારામાંથી નીકળી જાય ને તો સારું છે, ખબર ને આ ફુગ્ગાને જેમ ફૂલાઈ ગયો છે વિદેશ વિદેશ વિદેશ, આટલી બધી તો તને શું વિદેશની માયા લાગી ગઈ છે. અરે ખબર નથી તને કે જો ત્યાં કઈ તકલીફ પડશે ને અહીંયા જ રહેવું પડશે, અને અહીંયા અમે ભાઈ ભાભી જ સાચવવાના છીએ તને. અહીંયા હા માય ફૂટ, હું ક્યારેય પણ અહીંયા નહીં રહું, અમારું વિદેશ સારું છે, અમે ત્યાં જ રહીશું. ના બેટા, ગમે એમ હોય આપણો જન્મદાતા કોણ છે, આ ભારતની ધરતી છે. તો કર્મભૂમિ કોણ છે? હું જ્યાં રહું છું ને એ મારી કર્મભૂમિ છે. હા કર્મભૂમિ તો ક્યારે ક્યાંય છૂટી શકે, પણ બેટા જન્મભૂમિ ક્યારેય ન છૂટે. તો બેટા અહીંયા આવવું પડે, એટલે એવું આપણે અભિમાન ન કરાય કે હું ત્યાં જ રહીશ. તું તો સમજાવો છો તમે, હા એને કઈ સમજ પડે છે, અને સમજવાનો છે, એની સાથે માથાકૂટ કરવી જ નકામી છે. અરે જે પોતાની બૈરીનું એટલું ઉપરાણું લેતો હોય એની પાસે તમે વાત શું કામ કરો છો? અને હું તમને કહી દઉં છું કે તમે દામિનીને કંઈ ન ચિંતા, તમારે જે કંઈ પણ કામ હોય ને મને કહેજો અથવા મીરાને કહેજો, અમે તમારું કામ કરી નાખશું. બેટા મીરાને કંઈ કહેવું નથી પડતું, પણ મીરા છે ને જરાક શાક લેવા ગઈ હતી એટલે મેં એને કીધું કે તું મને ખાલી ચા બનાવી દે, તો એમાં તો એને એ મોટું મહાભારત રચી નાખ્યું. તો રચે જ ને, આ જ વાંક છે તમારો, તમે બધા કામ મીરા ભાભીને સિંધવાને બદલે તમે દામિનીને કહેતા ભરો છો, અને દામિની કોઈ કામ માટે ટેવાયેલી નથી. એટલે બા મહેરબાની કરીને તમે છે ને આ ઘરમાં માથાકૂટ ઓરવાનું બંધ કરી દો. બેટા તમારે નથી સાંભળવી મારે તમારી કોઈ વાત, માથાકૂટ કરીને ફાયદો શું છે? એટલે ત્યાં કામવાળી છે, આ જો તો ખરો. તમે હવે શાંતિ રાખો તો સારું છે, તો એને કઈ આવડતું નથી અને ઉપરથી એને ચિંધો છો. મારું પર્સ ક્યાં મૂક્યું છે? માથા પર છે, લઈ લો. દેખાતું તો નથી. હું છે ને મજાકના મૂડમાં નથી અત્યારે, બરાબર? અરે પણ આ વાળ બાર કેમ આમ બધું સરખું તો કર, કઈ કા ઝઘડો કરીને આવી છો કે શું? વાવ તમને ખબર પડી ગઈ ને, હું ઝઘડો કરીને આવી છું. હા અરે યાર આ ઘરમાં શાંતિથી રહેતા તો એ પણ નથી રહેવાતું હવે. હા તો એમાં કોનો વાંક છે? તમારો ને તમારા મમ્મીનો વાંક છે. હા તમારો ભાઈ જ્યારથી ઓલી વિદેશી મેમને લઈને આવ્યો છે ને, મારું જીવવાનું મુશ્કેલ થઈ ગયું છે આદિ, તમને ખબર છે? આજે એણે મારા પર હાથ ઉપાડ્યો. શું? હા એ પણ હાથ શા માટે ઉપાડી શકે? અરે એને પાસ્તા ખાવા હતા ને, તો મેડમે આવીને મને સલાહ આપી કે પાસ્તા બનાવીને મોકલાવજો, મેં ચોખ્ખી ના પાડી દીધી બસ એટલે. અરે આ કઈ રીત થઈ? કઈ તને કામ ચીંધીને તું ના પાડે એનો મતલબ એ થોડી છે કે તારા પર હાથ ઉપાડી લેવાનો. ના જ પાડું ને, હું બનાવી પણ આપત, પણ એ છે ને મારી ગણતરી જેઠાણીમાં નહીં નોકરાણીમાં કરે છે. અરે આપણે કઈ એના બાપના નોકર થોડા છીએ? હા આપણા ઉપર કઈ ઉપકાર કરવા માટે અહીંયા આવ્યા છે? સીધી એવી વાત છે આદિત્ય, જો એ આ ઘરમાં રહેશે ને તો હું આ ઘરમાં નહીં રહું, મને હવે આ રોજની મગજ મારી પોસાતી જ નથી. એવું કઈ નથી કરવાનું, એક કામ કરીએ ને એને જ પકડીને કહી દઈએ અને આ ઘરમાંથી કાઢી મૂકીએ એટલે વાત પતે. હા તમે તો કાઢી મૂકશો, પણ તમારા મમ્મી એનું શું? તમારા મમ્મી તો પાલાવે બાંધીને રખડે છે બંને ઉને. એમને પણ વારો પડી ગયો છે, તું જરાય ચિંતા ના કર. શું? હા એ લોકોનો પણ ઝઘડો થઈ ગયો, મમ્મી એને ચાનું ચિંધ્યું હશે, તું કઈ બહાર ગઈ હતી એટલા માટે થઈને દામિનીએ મમ્મીને ન કહેવાના શબ્દો પણ કહી દીધા છે, એટલે મમ્મી પણ ગુસ્સામાં હતા. સરસ, ચલો છેલ્લે ખબર તો પડી ને કે કોણ સારું છે ને કોણ ખરાબ છે. હા અત્યાર સુધી મમ્મીએ બહુ ગુણગાન ગાયા છે આ દેવાંગભાઈના ને દામિનીના, હવે એમને પણ ખબર પડશે કે કોણ કેટલા પાણીમાં છે. તું ચિંતા નહીં કર, એને તારા પર હાથ ઉપાડ્યો છે ને એ સારું નથી કર્યું, હું અત્યારે જ એની પાસે જઈને એને કહી દઉં છું. શું કરો છો આ ઘરમાં ને ઘરમાં કંકાસ વધશે ને ઓછો નહીં થાય. હા તો શું કરવાનું? હા ફરીવાર પાછી હાથ ઉપાડશે તો?
જો એકાદ દોઢ મહિનાની વાત છે ને, હમણાં એ લોકો જતા રહેવાના છે, થોડો ટાઈમ સહન કરી લ્યો, પછી ક્યાં ઉપાધિ છે આ બધી આપણે. અને આમ પણ એ લોકો આવ્યા ને ત્યારથી આપણા ઘરમાં ઝઘડા થાય છે. પહેલા કોઈ દિવસ ઝઘડો થયો હતો? અરે એ જીણીએ કંઈક કામ તો કરવું જોઈએ ને, કંઈ કરતી નથી. આ લટિયા પટિયા પાડીને આખા ઘરમાં આટા માર્યા કરે છે. ખબર છે મને કે એની છે ને બધી હરકતો એકદમ ગાંડા જેવી છે, એક નંબરની પાગલ છોકરી છે. પણ શું કરીએ હવે, દેરાણી છે ને. જો તમે બોલીને વધારે નહીં બગાડો. બોલીને બગાડવું જ પડશે. આ લોકો ક્યારે આપણને મોટા ગણતા જ નથી, અને ઘરમાં આપણું કઈ માનપાન તો છે જ નહીં. અરે એ લોકો વિદેશથી આવ્યા છે એટલે પોતાની જાતને રાજા મહારાજા સમજે છે, અને આપણે આલુ મવાલી છીએ કઈ? હા અરે પણ તમે બોલીને ફાયદો શું કરી લેવાના છો? એ આટલું બોલે છે ને, થોડું વધારે બોલશે. એના કરતા એક કામ કરો ને, થોડો ટાઈમ શાંતિ જ રાખો. હમણાં એ લોકો જતા રહેશે, પછી 5-7 વર્ષની શાંતિ જ છે ને. શાંતિ તો છે, પણ એક મહિનો હજી અહીંયા રહેવાના છે, અને ક્યારે જશે હજી નક્કી નથી. સાચી વાત છે તમારી. હા એક મહિનો છે ને, મને એક સદી જેવો લાગવાનો છે. આખો મહિનો કંકાસ જ કરવાનું છે મારે તો બસ. પણ મહેરબાની ક્યાં કરે છે દેવાંગ? પણ એ જ છે, જ્યારે જુઓ ત્યારે વિદેશ વિદેશ વિદેશના રટણ જ કરતો હોય છે. ખબર નહીં વિદેશ ક્યાં ચડી ગયું છે એના મગજમાં. જે હોય તે છોડો ને, આ તમારું પાકીટ ખોવાઈ ગયું છે ને, તો એ તો ગોતો. ક્યાં છે? મને શું ખબર? માથા પર હલકું જો ને. આદિ મને નથી ખબર, મજાકના મૂડમાં નથી, જાઓ. હા તો ગોત, તે જ કંઈક મૂક્યું હશે. હા બધું હું જ કરું છું આ ઘરમાં. શું છે હવે બોલશો કે શું કામ બોલાવી છે, કે હમણાં મેં એકબીજાના દાંત જોયા કરશું? જો મારે તને એટલું જ કહેવાનું છે કે તું ઘરમાં બોલવામાં જરા ધ્યાન રાખ, નહીતર આપણી બની બનાવેલી બાજી છે ને બગડી જશે. એટલે હવે તમે પણ મને સંભળાવી લો, આખું ઘર તો બોલે જ છે, તમે પણ બોલી લ્યો. સંભળાવતો નથી, હું તને હકીકતની જાણ કરી રહ્યો છું. તને ખબર છે ને આપણે શું કામ અહીંયા આવ્યા છીએ? જો શેર માર્કેટની અંદર હું જે રૂપિયા હારી ગયો છું ને, એ દેવું હું ચૂકવી શકું એમ નથી. તો મેં તો નહોતું કીધું ને તમને કે શેર માર્કેટમાં જાઓ, તમારી જ ભૂલ છે, અને તમારા લીધે મારે પણ સહન કરવું પડે છે. હવે છે ને બહુ થયું, હવે હું આ નાટક કરી કરીને થાકી ગઈ છું, હવે આનો એન્ડ આવે ને તો સારું. શું વાત કરે છે તું, આનો એન્ડ કેવી રીતે આવે? અને આમ પણ જ્યારે શેર બજારમાં મારા રૂપિયા વધી રહ્યા હતા ત્યારે તું મારા સપોર્ટમાં હતી ને, તો જ્યારે ડૂબી ગયા છે ત્યારે તારે પણ મને સપોર્ટ આપવો જોઈએ. ભૂલ થઈ ગઈ મારી કે ત્યારે મેં તમને સપોર્ટ કર્યો, ત્યારે જ કહી દીધું હોત ને તો ખબર પડે તમને. હા દિવસ તો ના જોવો પડે. હા સાચી વાત છે, હવે તો મને પણ એમ લાગી રહ્યું છે કે તું ઘરના સભ્યોની સાથે તો ઠીક છે, પણ મારી સાથે પણ બહુ ખરાબ વર્તન કરી રહી છે. તો શું કરું, ફ્રસ્ટ્રેટ થઈ ગઈ છું આ ઘરમાં રહીને, જે જોવે આવીને કંઈક ને કંઈક સંભળાવી જાય છે, કંઈક ને કંઈક બોલીને જાય છે. નોકર છું આ ઘરની. પણ ફ્રસ્ટ્રેટ થવાનો સવાલ ક્યાં છે? તું વિચાર તો કર, આપણે જે આપણા ઈરાદાથી આવ્યા છીએ, ઈરાદો પૂરો થાય એટલે આપણે નીકળી જવાનું છે, બાકી આપણો બીજો કોઈ જ ધ્યેય નથી. અને અહીંયા જે કામથી આવ્યા છીએ એ કામ તો થઈ નથી રહ્યું. અહીંયા આવ્યા એને કેટલો સમય થયો? મહિનો થયો. તો આ એક મહિનામાં હું બાનું કાઢીને નીકળી શકું? અને આમ પણ આપણા વિઝાની વેલિડિટી 2 મહિનાની છે, આ 2 મહિના પહેલાં આપણે જઈ શકીએ એમ નથી. પછી શું કામને ખોટું આપણે બીજી કોઈ માથાકૂટ કરવાની? 100 વાતની 1 વાત, મારાથી છે ને આ બધું સહન નથી થતું. મારા ઉપર આવીને કોઈ ઓર્ડર કરશે ને તો હું નહીં ચલાવી લઉં. સહન તો મારાથી પણ નથી થતું, પણ કરી રહ્યો છું ને. જેની પાસે જઈએ, જ્યાં જઈએ ત્યાં બસ માત્ર ને માત્ર અમે આમ અમે તેમ. અરે ભાઈ એટલું બધું છે અહીંયા, તો પછી શું કામ ને વિદેશમાંથી રૂપિયા આવે એની રાહ જોઈને બેઠા રહો છો અહીંયા? પણ નથી કહી શકતો હું કોઈને, કેવી રીતે કહી શકું? આમ પણ અત્યારે આપણે એ લોકોના આશરે છીએ, અને આપણી પાસે એટલા પૈસા પણ નથી કે આપણે ફરી પાછા રિટર્ન જઈ શકીએ. માટે કંઈ ને કંઈ આપણે જો જે રીતે અત્યારે ચાલી રહ્યું છે એમાં મને સપોર્ટ કર પ્લીઝ. તું આ રીતે બોલીને બાજી બગાડીશ ને તો મોટા ભાઈ કહી દેશે કે જાઓ નીકળો અહીંયાથી. શું કરીશું આપણે, કેવી રીતે જઈશું? હેમ ક્યાંથી કહી દે, આ ઘર આપણું પણ છે ને, તમે આ ઘરના દીકરા છો, એટલે કોઈનો એટલો હક નથી કે તમને આ ઘરમાંથી બહાર કાઢી શકે. નહીં આ ઘર આપણું હતું, જ્યારે હું વિદેશ ગયો ત્યારે મમ્મે અને બિગ બ્રધરે મને વાત કરી હતી કે તારે વિદેશ જવું હોય તો તું જઈ શકે છે, પણ વિદેશનો જે ખર્ચો થશે અને ત્યાં તારે ભણી ગણીને જે કરવું હોય તું કરી શકે છે, પણ અહીંયાના ઘર પર તારો કોઈ જ હક નહીં રહે, અને આ જે જમીન છે આપણી એમાંથી તને 50%ની ભાગીદારી મળશે, અને એ પણ ત્યારે જ કે જ્યારે જમીન વેચાશે. તું કોની રાહ જોવો છો? કોઈ દલાલને ગોતો અને જમીનને વેચો, અહીંયાથી ભાગ લઈને આપણે તો છૂટા થઈએ. નથી થઈ શકે એવું યાર, મેં
બિગ બ્રધર સાથે આ વિશે પણ વાત કરી હતી, પણ એ તો જમીનને પોતાની માં માને છે અને એમ કહેતા હતા કે મારી માને હું ક્યારેય પણ વેચી નહીં શકું, એટલે ક્યારેય પણ આવું થઈ શકે એમ નથી. એટલે આપણે આખી જિંદગી અહીંયા રહેવાનું છે, અહીંયા રહીને આ લોકોની વાતો સાંભળવાની છે, એમને ઓર્ડર ચલાવવાના છે. નહીં, હા, એક મહિનાની અંદર શું કરવું અને શું નહીં એ બધો જ પ્લાન મેં કરી નાખ્યો છે. આપણી પાસે હજી એક રસ્તો છે અને જો એ પ્રમાણે આપણે કામ કર્યું ને તો લગભગ 15 દિવસમાં જ આપણે આપણું કામ કરીને અહીંયાથી ફરાર થઈ જઈશું. જે કરવું એને જલ્દી કરજો, હવે હું આ લોકો પાસે ભીખ નહીં માગી શકું. અને કયા પ્લાનની વાત કરો છો? જો આ બધું હું તને સાંજે સમજાવીશ. નરેશભાઈ, તમે ફોન કરીને મને અહીંયા બોલાવ્યો, કંઈ કામ હતું? આ શું છે, સોસાયટીમાં કંઈ નવું પ્લાનિંગ કરી રહ્યા છો કે શું? શું કરે છે તારા ભાઈ, શું કરે છે? દેવાંગની વાત કરો છો? હા. અરે એ શું કરે, અહીંયા આવ્યો છે તો બસ આમ તેમ કંઈ આંટા મારતો હશે ને કોઈ સાથે બેઠો હશે અને એના વિદેશની વાતો કરતો હશે. નકરા વિદેશના વખાણ કર્યા કે સોસાયટીમાં બધે, અહીંયા તો તમારી કે ગંદકી છે ને પ્રદૂષણ છે ને એવી જ વાતો કરે છે. હવે એનું શું કરવું કયો? આખી સોસાયટી એના ઉપર દાંત કાઢે છે અને ભાઈ સાહેબને એવું લાગે છે કે હું તો આમ બધાની સામે દેખાડો કરું એમ, પણ એને ખબર નથી પડતી કે એના ગયા પછી બધા એની મજાક જ ઉડાવે છે. પણ કંઈ એટલા બધા થોડો વખાણ કરવાનો હોય? ઠીક, આ છે એવું વિદેશની હરખામણી, આપણો દેશ જરીક પછાત છે, પણ એનો મતલબ એમ થોડો આપણે એને નકારવાનો હોય? જન્મ આયા થયો, એને આખું ખાનદાનનો જન્મ આયા થયો ને, હવે એ વળે 2-5 વર્ષ અહીંયા રહેવા મળ્યો તો આને મળ્યો ન કરવા. હવે આજકાલની જનરેશન જ એવી છે, જુઓ ને, આપણે કંઈ કહીએ તો ખોટું લાગી જાય, વડીલો કંઈ કહે તો ખોટું લાગી જાય. પણ હવે એમ પણ થોડો સમય જ અહીંયા રહેવાનો છે, થોડાક સમય પાછો વિદેશ જતો રહેવાનો છે. બોલો ને, આપણે કંઈ મીટિંગ ગોઠવવાની હતી સોસાયટીની? વિદેશમાં ગયો જાય એમ લાગે છે તને પાછો? હા, કેમ? અરે એનો ત્યાં બિઝનેસ બધો ચાલુ છે, બરોબર. આ તો એ થોડા સમય માટે મતલબ કે લીવ મૂકીને આવેલો છે અને એ બહાને અહીંયા થોડા સમય અમારી સાથે રહેવા માંગતો હતો. જો આદિ, હું તને એ વાત કરવા જાય બોલાવ્યો મેં તને. એટલે હા, વિદેશમાં 70 જણા બેઠા છે એની વાટે, ત્યાં હું એ જતો હતો અને ત્યાં એને વળે કયો બિઝનેસ ચાલે છે, ત્યાં એ આટા ટોળા ઠોકે છે. એક મિનિટ નરેશભાઈ, તમે કહેવા શું માગો છો? 70 જણા ત્યાં વાટે બેઠા છે અને ત્યાં એ આટા ટલ્લા કરે છે, એટલે તમે એના વિશે જાણો છો? ત્યાંનું કંઈ તમને ખબર છે? બધું જાણું છું એના વિશે. ત્યાં અમારા ગામનો એક રહેશે, એનો ફોન આવ્યો હતો, એ કે તમારી સોસાયટીમાં એ લોકો દેવાંગ રહેશે તો એની પાસે મારે 8 લાખ રૂપિયા લેવાના છે. મેં તો કેટલા? 8 લાખ? એ કે હા. એ કે મારી જેવા તો એ કે 70 થી વધારે છે. એ કે બધા એનું કરીને ભાઈ જલસાજ કર્યા છે, કોઈને ખબર ન પડે ને એમની પાસે ત્યાં દેશમાં હોય ને આવી ગયો, અહીંયા ત્યાં લેણું કરીને આવ્યો છે અહીંયા. હા, તમારી વાત મતલબ કે તમને પાકી ખબર છે? હા હા, પાકી ખબર છે. એને મને કીધું હતું ને કે ઉઘરાણી કરજો તમે, અને મને કે 20% તમારા મને કે બતાવી દો ને. જોજો નરેશભાઈ, આ તો કેવી રીતે બની શકે? એ તો વાતો એવી રીતે કરે છે જાણે એ ત્યાં વેલ સેટ થઈ ગયો છે, એને કઈ પ્રોબ્લેમ છે જ નહીં. અને મોટી મોટી વાતો કરતો હશે ને, એવી જ વાતો કરે છે જ્યારે જુઓ ત્યારે. ક્યારેય એણે મને કહ્યું નથી કે મારે ત્યાં કંઈ નુકસાન છે કે મારી માથે પૈસા થઈ ગયા છે. આ વાત તો તમે મને કરી રહ્યા છો. તમારા એમ ત્યાં જે કોઈ પણ રિલેટિવ છે એનો નંબર મને મળશે? આ નંબર તને SMS કરી દે હું. અને મોટી મોટી વાતો કરે ને એને જ લોકો રૂપિયા આપે, નકરા રોજણા રોવે એને કોણ રૂપિયા આપે? એને એમ થાય કે લોકોને એમ થાય કે આ તો ખાલી માણસ છે, આ થોડો પાસ આપે. ગળામાં ચેન પહેર્યો હોય ને, મોટી મોટી ગાડી હોય ને, સારા કપડાં પહેરે ને એન્ટ્રીમાં રહેતો હોય ને, એને ઉપર લોકો તરત વિશ્વાસ કરે. અને ઓલે એમ કહે ને 2 લાખ આપો તો ઓલે એમ કહે અરે 5 લાખ લઈ જાઓ અને કંઈક ચડાવી દો ને મારે એમ. એને એમ હોય કે આ તો હોનાની ભીંતમાં છે ને, પણ ખબર ન હોય એ હોનાની ભીંત નથી, લોખંડની ભીંત છે, એથી ક્યારેય રૂપિયા પાછા નહીં આવે. સમજાઈ ગયું? એટલે જ એ મોટી મોટી વાતો કરતો હોય. સમજાઈ ગયું મને. નરેશભાઈ, દેવાંગ અહીંયા શું કામ આવ્યો છે? અને કદાચ એટલે જ એને થોડા સમય પહેલાં મને કહ્યું હતું કે દેશમાં આપણે જમીન છે કેટલી છે એ વેચી નાખીએ તો. ત્યારે મને એને વાત ન કરી કે મારી માથે પૈસા થઈ ગયા છે અને પૈસા ચૂકવવાના છે. જમીન વેચવાની વાત કરી તમને, પછી એમ કીધું હશે ને કે આપણે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને ત્યાં સારી કમાણી છે ને એ બધી વાતો કરી હશે ને. હા, પણ તમને કેમ ખબર? એ આમ જ ચાલે નહીં, આ જ ચાલશે નહીં. ત્યાં લેણું કર્યું પછી એને મગજમાં બી એને આઈડિયા જોડાવ્યો કે ત્યાં જાઓ, મારા બાપદાદાની જમીન તો છે જ 2 કરોડની, એ વેચી નાખવું અને રૂપિયા હાલો અને પાછો આ બધાને ભરી દઉં.
અને તમે તો હગા ભાઈ છો, તમે કઈ થોડા ને ઉઘરાણ કરવાના છો? આ એનો આઈડિયા છે ને, એ માટે અહીંયા આવ્યો છે. થેન્ક યુ, તમે મને પેલા ભાઈનો નંબર SMS કરી દેજો. હા, હું SMS કરી દઉં. પૂછી જોજે, અને ફોનમાં પૂછી જોજે, બધી વાત કરશે તને. કેટલા જણા છે એ બધું, કેટલું લેણું છે, અને ન્યાય જોઈએ. એમાં જાય ને તો પેલા હોજ વાળી દે, ત્યાં તો બધું લખાણમાં રૂપિયા આપ્યા હોય તે બધું થાય, અને ધરપકડ થઈ જાય, આખી જિંદગી જેલમાં રહેવું પડશે. અને અત્યારથી ચેતવી દેજે. હા હા હા, સારું, આભાર તમારો. અરે વિદેશમાં જ નીકળે, લેણા કરે એની કરતા આયા રહેતા હોય તો હીરા કહાય એમ્બ્રોઇડરી મશીન મુકાય, ને આવડે વિદેશના દીકરા થવા દે. મીરા, મીરા ક્યાં મરી ગઈ? શું છે, શું રાડો પાડે છે આટલી બધી? અહીંયા જ છું. મારું બેગ કોણે આડ્યું હતું? તારું બેગ? મેં સાફ સફાઈ કરી હતી રે, ત્યારે તારું બેગ મેં ત્યાંથી ખસેડી અને સાઈડમાં મૂક્યું છે. કેમ પૂછ્યું તું મને? મારા બેગને અડતા પહેલાં પૂછ્યું તું એક વાર? દામિની, બસ હવે. અરે સાફ સફાઈ કરતી હતી ને વચ્ચે પડ્યું હતું, તો મેં ઉપાડીને સાઈડમાં મૂક્યામાં શું ગુનો કર્યો? 10 વાર કીધું છે ને મારી કોઈ ચીજ વસ્તુઓને હાથ નહીં અડાડવાનો, તો શું કામ આડી? ગંદુ હતું તો ત્યાં રહેવા દેવાને, શું જરૂરથી સાફ સફાઈ કરવાની? આમ પણ તારું શું થયું છે? તમે આટલી બધી દેવાંગભાઈ, આને છે ને થોડી બુદ્ધિ આપો. અરે એક તો ઘરના કામ કરું છું ને ઉપર જતા મને બોલે છે. અરે ભાભી, તમે આ શા માટે ઉભા છો? ચૂપ રહેને તું. અરે પણ છોડો ને, જવા દો ને, વાત પતી ગઈ ને. શું વાત પતી ગઈ? સાચી વાત છે, વાત ક્યાંથી પતે? એને મારા બેગ ને હાથ અડાડ્યો અને એની છે ને પેલું શું કહેવાય, માઇન્ડ ચેન્જ થઈ ગયું. એમાં પૈસા હતા ને એને ચોરી કરી લીધા છે. એક્સક્યુઝ મી, કયા પૈસા? કેવા પૈસા? પૈસા નથી જોયા કોઈ દિવસ. ક્યાંથી જોયા હોય? બાપના ઘરે હોય તો જોયા હોય ને. હા, તારા બાપના ઘરે બહુ જાજુ છે ને, એટલે અડધા કપડા પહેરવાનો વારો આવ્યો છે તારો. માઇન્ડ યોર લેંગ્વેજ ભાભી. અને તું પણ શું જો, પૈસા તારા ગયા નથી ને? ગયા છે મારા પૈસા, એટલે તો એને કહું છું ને. બાકી મને શું વાંધો હોય, મારા પૈસા અત્યારે ને અત્યારે મને પાછા જોઈએ. 1 મિનિટ ભાભી, તમે આનું બેગ અડ્યા હતા? ભાઈ હું સાફ સફાઈ કરવા ગઈ ને તો બેગ વચ્ચે પડ્યું હતું, કારણ કે મહારાણી બપોરે 12 વાગે ઉઠે છે, 2 વાગે નાસ્તો કરે છે, 4 વાગે જમે છે, તો રૂમ ક્યારે ચોખ્ખો કરે? એટલે 1 મિનિટ, લેટ મી સ્પીક. બસ છે ને, ખાલી તને એકને જ અંગ્રેજી નથી આવડતું, પહેલા પૂરી વાત સાંભળ. તો બસ એનો રૂમ ગંદો પડ્યો હતો ને, તો મને થયું કે થોડી સાફ સફાઈ કરી દઉં. અરે ઘરમાં બે ટાઈમ દીવા અગરબત્તી કરવા હોય ને તો રૂમ ચોખ્ખો કરવો પડે. એનું બેગ ત્યાં પડ્યું હતું તો બસ મેં સાઈડમાં ખસેડ્યું. દેવાંગ ભાઈ, મેં બીજું કાંઈ નથી કર્યું. કરી નાખ્યું ને, સાફ સફાઈ તો કરી નાખી. હા, બેગમાંથી સાફ સફાઈ કરી લીધી ને તમે પૈસાની? જો ભાભી, એની વાત તો સાચી જ છે ને, બેગ તમારી સિવાય કોઈ અડ્યું નથી તો બેગમાંથી રૂપિયા ક્યાં જાય? એક્સક્યુઝ મી, તમે મારા પર આરોપ નાખો છો? આરોપ નહીં, સાચું જ કહીએ છીએ. આરોપ શું નાખવાનો હોય? તમે એક જ બેગ નાઈડા છો તો તમે ચોરી કરી હશે ને? જો દેવાંગ ભાઈ, આની સાથે વાત કરવી ને એ તો ફિઝુલ જ છે, કારણ કે એનામાં બુદ્ધિ જેવો છાટો તો છે નહીં. તારામાં બહુ બુદ્ધિ છે ને, મને ખબર છે. સ્ટોપ ઇટ યાર દામિની, પ્લીઝ. હું શું કામ બંધાવ એને? કયો ને? હું વાત કરું છું ને એમની સાથે, હું વાત કરી રહ્યો છું ને, તું વચ્ચે ના બોલ ને પ્લીઝ. બોલો ભાભી, શું થયું હતું? તમને શું લાગે છે હું એટલી બુદ્ધિ વગરની છું? જ્યારે મને ખબર જ છે કે 24 કલાક દામિનીના રૂમમાં મારે એકને જ જવાનું હોય છે, ત્યારે પૈસા ચોરીને સીધો આરોપ મારા પર લગાવું એમ? હે તો છે ને, ચોર ચોરી કરીને એમ ના કહે કે મેં ચોરી કરી છે. જો તમારે લોકોને જે સમજો એ સમજો, મને કોઈ જ ફરક નથી પડતો. તારા પૈસા મેં નથી અડ્યા, બસ આ વાત સ્પષ્ટ છે. હવે તમારે જે કરવું હોય ને, જો દેવાંગ ભાઈ, જે હતું ને એ સ્પષ્ટપણે મેં તમને લોકોને કહી દીધું છે. હવે આ બહેસનો કોઈ જ અર્થ નથી, મેં તમારા પૈસા નથી લીધા. યસ રાઈટ ભાભી, તમારી વાત સાચી છે. અને તમે શું કામ પૈસા લો? તમારે શું જરૂર છે? કંઈ વાંધો નહીં ભાભી, તમે એક કામ કરો, આ ઘરના કામ પતાવો, હું ડેમ્સને સમજાવી દઈશ. હા, અને છે ને બીજી વખત માઇન્ડ યોર ટંગ. લાવ્યો છું કે જો તું જે કરી રહી છે બધું બરાબર છે, પણ હવે નાની નાની વાતોથી નહીં ચાલે. મારો વિચાર બહુ મોટો છે. વિચાર બહુ મોટો છે એટલે તમારા માઇન્ડમાં શું ચાલી રહ્યું છે? એ જ કે આ રીતે નહીં ચાલે, આપણે મોટો હાથ મારવાનો છે. તું જો આવી નાની નાની ચોરીઓ ઘરમાં કહેતી રહીશ તો કેવી રીતે ચાલશે? કેવી રીતે શક જશે બધાને એકબીજા ઉપર? પણ આપણે અહીં આપણી પાસે ઓછા પૈસા હોય ને, એમાં પણ આના જેવી
પૈસા લઈ જાય તો આપણે શું કરીશું? છોડ ને, કેટલા લઈ ગઈ છે? $5, $10 કેટલા લઈ ગઈ છે? અરે અને ડોલરનું કરશે પણ શું? મને તો એમ થાય છે બુદ્ધિ વગરની. જો આમ પણ કદાચ એને લીધા હોય ને તો પણ એના કોઈ જ કામના નથી, કંઈ જ ખબર નહીં પડે એને. આપણે આપણા કજા પ્રમાણે આજે જ આપણું કામ કરી નાખવાનું છે. દેવાંગ, ઇનફ ઇઝ ઇનફ. હવે આમાંથી બહાર નીકળવાનો કંઈક રસ્તો કાઢવો પડશે. આપણે અહીં આવ્યા ને એનો ઘણો સમય થઈ ગયો છે. આમનામ ચાલતું રહ્યું ને તો બધાને ઘરમાં ખબર પડી જશે કે આપણે શું કામ અહીંયા આવ્યા છીએ. છે, આનો રસ્તો છે. જે કેટલાય દિવસથી હું વિચારી રહ્યો હતો. હવે ધ્યાનથી મારી વાત સાંભળજે. શું કરવાનું છે? સમજી ગઈ, બહુ સારી રીતે સમજી ગઈ છું. દેવાંગ, હવે તું જોતો જા કે હું શું કરું છું. આપણે આપણું કામ કરીને નીકળી જઈશું અને કોઈને ખબર પણ નહીં પડે. બસ આ જ વાત સમજાવવાની હતી, એટલા માટે જ હું તને અહીંયા લાવ્યો છું. સમજી ગઈ ને બધું? સમજી ગઈ બાબા, સમજી ગઈ. હા, તો હવે પછી આપણે ઘરમાં એ જ રીતે વર્તન કરવાનું છે અને એ જ રીતે શાંતિથી આપણું કામ બહાર પાડીને આપણે નીકળી જવાનું છે. ફાઇન, થોડા દિવસની જ વાત છે ને, સહન કરી લઈશ. ચાલ જઈએ હવે આપણે. મમ્મી, મારે તમને એક વાત પૂછવી છે અને કરવી પણ છે. મારે પણ. ઠીક છે, કહો શું કહેવું છે તમારે? આપણા ઘરમાં બહુ બધું ખોટું થઈ રહ્યું છે. હું મારી સગા કાનો કાનું બધું સાંભળીને આવી. ખોટું? હા. એટલે? હું અત્યારે બજારેથી આવતી હતી તો દામિની અને દેવાંગ બંને જણા કંઈક વાત કરતા હતા અને એ વાતનો સાર કંઈક આવો જ છે. ઘરમાં કંઈક ઝઘડો થયો હશે એટલે દેવાંગે એમ કીધું કે તું હમણાં શાંત થા અને આપણે અહીંયાથી બધું લઈ લઈએ ને, પછી અહીંયા ક્યાં રહેવું જ છે. અને એમાં પાછા એ આપણા ઘરના દાગીના ગણાવતો હતો અને આપણા ઘરમાં જેટલા રૂપિયા છે એ ગણાવતો હતો અને કંઈ કહેવાય, થોડાક જ દી છે ને તો આ બધું આપણે લઈ લઈએ ને, પછી આપણે ક્યાં અહીંયા રહેવું જ છે, એટલે થોડાક દી તું અહીંયા શાંતિથી રહે, કોઈની હારે ઝઘડો નહીં કર. મને તો પેટમાં ફાળ પડી ગઈ છે કે આ છોકરાને તો મેં હું ગણ્યો હતો અને હું નીકળ્યો અને એના આવા કાળા મનની તો મને કાંઈ ખબર જ નહીં. સારું થયું કે તમે સાંભળી લીધું એટલા માટે, અને એ બધું સાચું જ છે. હું આપણા પ્રમુખ નરેશભાઈને મળીને જ આવ્યો છું તો એણે પણ મને આવું જ કંઈક કહ્યું કે દેવાંગ વિદેશમાં ઘણા બધા લોકો સાથે ખોટું કરીને આવ્યો છે અને એણે ત્યાંથી ઘણા બધા લોકો પાસેથી પૈસા પણ લીધેલા છે. નરેશભાઈના કોઈ સગા સંબંધી ત્યાં રહે છે, એને આ વાતની જાણ થઈ અને એટલા માટે એને મને કહ્યું કે એ વ્યક્તિને પણ 8 લાખ રૂપિયા આપવાના છે. 8 લાખ? દેવાંગ આપણી સાથે ખોટું બોલી રહ્યો છે અને જ્યારથી અહીંયા આવ્યો છે ત્યારથી ખાલી ખોટી બડાઈ મારે છે. એની પાસે કંઈ જ નથી, ત્યાંથી તૂટીને આવ્યો છે એટલા માટે એ ચૂપચાપ અહીંયા રહે છે અને આપણને એમ જ જતાવે છે કે ત્યાં બધું બરાબર છે અને અમે જલ્દી પાછા જતા રહેશું. પણ એવું નથી, એની લાલચ કંઈ બીજી જ છે. અહીંયા પ્રોપર્ટીમાં ભાગ પડાવો, દેશમાં જે જમીન પડી છે એ વેચવાની વાત કરતો હતો. એટલે એનો કહેવાનો મતલબ એ થયો કે આપણી 100 વીઘા જમીનને એને વેચી નાખવી છે.
આદિ, જમીન તો આપણી માં કહેવાય, માં માને કોઈ વેચતું હોય. હા, પણ એને કોણ સમજાવે? મેં એને સમજાવવાની કોશિશ કરી પણ લાગતું નથી કે સમજેવો. અને મને એ નથી સમજાતું કે આટલું બધું એના ઉપર થઈ જવા છતાં પણ ના તો એ તમને વાત કરે કે ના એણે મને વાત કરી. આવું શું કામ કરે છે? જે હોય તે સારું થયું, સાચા સમયે આપણને બધી જાણ થઈ ગઈ. પણ બટા, હવે તું જ મને કે આમાંથી આપણે રસ્તો કેમ કાઢવો? આપણે કંઈ નથી કરવાનું. તો જેમ ચાલે જેમ ચાલવા દો. એક દિવસ તો ભાંડો ફૂટશે ને, અને આપણે એ સમયની રાહ જોવાની છે. તમે અત્યારે કંઈ નહીં બોલતા. દેવાંગને જે કરવું છે એની છેલ્લી હદ સુધી કરવા દો. જ્યારે બોલવાનો સમય આવશે ત્યારે આપણે બોલીશું. ત્યારે બહુ મોડું તો નહીં થઈ જાય ને? ના. સારું. પ્લીઝ ગીવ મી સમ ટાઈમ. આઈ વિલ પે યોર ઓલ મની. પ્લીઝ. નો પ્રોબ્લેમ. જી, આઈ વિલ કોલ યુ લેટર નાવ. યસ. યા. કોની સાથે વાત કરતો હતો? એ કંઈ નહીં, આ તો મારે ઓફિસમાંથી કોલ આવ્યો હતો. એ લોકો મને બોલાવી રહ્યા છે, એમને કામ છે ને એટલા માટે. મને કંઈ મની સંભળાવાનો પૈસાની વાત કરતો હતો. ચિંતા જેવું છે? પૈસાની વાત એમ કે એ લોકો કહેતા હતા કે તમને જે પગારના રૂપિયા આપવાના છે એ તમારા ખાતામાં જમા પાડી દઈએ એમ. એટલે મેં એમને એમ કીધું કે હું અહીંયા છું ને જો એ લોકો રૂપિયા મોકલી દેશે તો રૂપિયા વપરાઈ જશે. એટલે મેં કીધું કે થોડો સમય આપો, હું ત્યાં આવું, પછી આપણે આ બધો વહીવટ કરી લઈશું એમ. ઓકે. પણ એમાં આટલું બધું બોલતા બોલતા તું અડબડાટમાં કેમ બોલે છે? અને તારા ચહેરા ઉપર ટેન્શન દેખાય છે. ટેન્શન? કંઈ ટેન્શન નથી મોટા ભાઈ, આ તો પૈસાની વાત હતી ને એટલા માટે, બીજું કંઈ નહીં. હા, બીજું કંઈ હોય તો મને કહેજે, મારાથી બનતી હેલ્પ કરી શકીશ. શું હેલ્પ કરવાના મોટા ભાઈ? મેં તમને વાત તો કરી હતી કે જમીન જે પડી છે વેચી નાખો, આનાથી મોટી હેલ્પ તો શું થઈ શકે? આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી નાખીએ એટલે તમને પણ આવક શરૂ થઈ જાય અને મને પણ. જો આ વિષય ઉપર તારે પહેલાં મમ્મીને પણ પૂછવું પડશે, કારણ કે જમીન મારા એકલાની તો નથી, એટલે મમ્મીની પણ પરમિશન લેવી પડશે ને. અને હું તો નથી ઈચ્છતો કે જમીન વેચવી જોઈએ, પણ ખરેખર તું જમીન વેચીને ઇન્વેસ્ટમેન્ટ જ કરવા માગે છે કે કંઈ પ્રોબ્લેમમાં હોય ને સોલ્યુશન લાવવા માગે છે? અરે ભાઈ, કેવી વાત કરો છો? મારે વળી છે નહીં પ્રોબ્લેમ, પેઠી આવક છે મારે તો. અને આમ પણ ઓફિસેથી તો ફોન પણ આવી રહ્યા છે કે મારી જરૂર છે, એટલે મારી પાસે તો પૂરતા પૈસા છે. આ તો હું તો તમારા માટે વિચારી રહ્યો હતો કે ઇન્વેસ્ટમેન્ટ થાય અને જમીન પર જે તમે લોકો દર વર્ષે શું કહેતા હતા, ભાગીદાર. હા હા, ભાગીદાર. તો એ ભાગીદારીમાંથી તમે છૂટા થઈ જાઓ અને આપણે બંને ભાઈઓ વચ્ચે એક નવો બિઝનેસ શરૂ થાય, બસ એ જ. સારી વાત છે, ચાલ ને. કંઈ નહીં, તું કહે છે તો આના વિશે હું વિચારીશ. અને કદાચ તું કહેતો એમ કે જમીન કરતાં આપણે વધારે પૈસા ત્યાં કમાઈ શકીએ, તો પછી એ જ કરાય ને. તારી વાત બરાબર છે. હા મોટા ભાઈ, હું આ જ સમજાવવા માગુ છું કે જમીન જલ્દીથી વેચી દઈએ અને જલ્દીથી રૂપિયા આપણા બંનેના હાથમાં આવી જાય અને હું બધા રૂપિયા લઈને વિદેશ જાઉં, ત્યાં જઈને રોકાણ કરું અને ત્યાં જઈને રોકાણ કર્યા પછી તમને કોલ કરી દઈશ. તમે ભાભી અને બાપ તમે ત્રણેય પણ વિદેશ આવતા રહેજો, આપણો ધંધો સારામાં સારો સેટ થઈ શકે એવું છે. હા હા, સમજી ગયો. પહેલાં તું જઈશ પછી અમે આવીશું. હા, આપણે બંને ત્યાં જઈએ, દામિની ભલે અહીંયા રહે, અને આપણે પહેલાં ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરી લઈએ અને હું બધું જોઈ લઉં, પછી પાછા બધાને બોલાવી લઈશું. જો આવું કંઈ થઈ શકે એમ જ નથી ને, તમે વિચાર કરો ને. અહીંયા તમે જે રીતે રહો છો એ રીતે ત્યારે એવું શક્ય નથી. અને બીજી વાત એ કે ત્યાંનો ખર્ચો ડોલરોમાં થાય, એટલે આપણે જે અહીંયાથી ઇન્વેસ્ટમેન્ટ લઈને ગયા હશું એ માત્ર આપણા ધંધા પૂરતું જ મર્યાદિત રહેશે. અરે તો સેમ વસ્તુ છે ને, તું દામિનીને લઈ જા તો પણ એ ખર્ચો થવાનો છે, મને લઈ જા તો પણ એ જ ખર્ચો થવાનો છે, એમાં ફરક શું પડવાનો? દામિનીને લઈ જાઉં તો દામિનીની પણ ત્યાં જોબ છે,
એટલે કે શરૂઆતમાં અમે લોકો જોબ કરીએ તો જોબમાંથી પણ ઇન્કમ આવતી રહે અને કદાચ ઘર ચલાવવા માટે પણ પૈસાની જરૂર પડશે ને, અને તમે ત્યાં આવ્યા તો તાત્કાલિકપણે તમારી નોકરી લાગે ન લાગેનો શું ભરોસો? હા, એ વાત પણ બરાબર છે. કંઈ વાંધો નહીં, હું પછી તને આ વિશે પર વાત કરીશું. હા ને, હા મોટા ભાઈ, પછી વાત કરીશું આપણે. સારું, જી. અહીંયા જ ઊભું રહેવાનું કે ઘરે જ આવું છે? નહીં, હું ફરી પાછો કોલ કરીને મારી વાત પતાવી દઉં ને. મળીએ ઘરે, મળીએ આપણે. કમાલ છે, ક્યારેય નહીં. અને આજે બિગ પ્રો આમ અલગ જ અંદાજમાં વાતો કરી રહ્યા હતા. હશે જે હોય તે, મારી વાતમાં તો એગ્રી થઈ ગયા ને. મને તો ડબલ પ્રોફિટ છે આમાં. જમીન પણ વેચાઈ જશે અને એ રૂપિયા પણ મળી જશે. બાકી તો મારો પ્લાન સક્સેસ જવાનો જ છે. ચાલો. તમારા ઘરેણા જોતી હતી? કઈ નહીં, અહીંયા બસ તમારા રૂમમાં આવી હતી. શું કામ? જો તારા ઈરાદાઓ છે ને, મને સજે ઠીક નથી લાગતા. મને પૂછ્યા વગર મારી તિજોરી કેવી રીતે ખોલી શકે તું? તમે પણ મારા સામાન્ય હાથ લગાવો છો ને, એમાં શું થઈ ગયું કે મેં તમારા કબાટને હાથ લગાવ્યો, તમારા ઘરેણા જોઈ લીધા છે, ચોરી નથી કરી લીધા. અચ્છા, તું તો જવા કરતી હતી ને, હું સામે મળી એટલે તું રોકાઈ છે ને? હા તો હું શાંતિથી બેસીને તમારા ઘરેણા જોતી જોવાની હતી. દામિની, આ તારી જે જીભ લડથડિયા ખાય છે ને, એનો સીધો અર્થ એવો થાય છે કે તું જૂઠું બોલી રહી છે. હવે સચ્ચાઈ શું છે કહીશ? હું શું કામ ને જૂઠું બોલું? મારે શું કામ મારા જ ઘરમાં ચોરી કરવી જોઈએ? દામિની, છેલ્લી વખત પૂછું છું કે સાચું બોલ. શું છે? ઘરેણા જોયા છે મેં, એમાં શું થઈ ગયું? હા જોયા. શું કરી લેશો? કાલે સવારે ચોરી પણ કરી લઈશ. તું છે ને, તારી લિમિટ્સ ક્રોસ કરે છે. મને ખબર જ હતી, જ્યારે તું આ ઘરમાં આવીને ત્યારે તારા લખણ મને દેખાતા હતા. મેં બાને બહુ સમજાવ્યા કે આ છે ને એક નંબરની ખોટી વ્યક્તિ છે, પણ આજે તે સાબિત કરી નાખ્યું ને કે તું ખોટી છે. એમાં શું ખોટું? કંઈ મોટો ગુનો નથી કર્યો મેં. અરે પણ મારા ઘરેણા જોઈને તારે ક્યાં જવું તું? અને ચલો માન્યું કે તારે ઘરેણા જોવા હતા, તો તું મને કહી શકતી હતી ને? અરે બસ, આ કોઈ વાત ઇશ્યુ કરવા વાળી નથી. એક તો ખોટી પોતે છે અને મને ઉતારી પાડે છે. એક મિનિટ રોકા તું. મારી જ ભૂલ થઈ ગઈ કે મેં બધું સામે રાખ્યું. હવે છે ને આ બધા ઘરેણા લોકરમાં જશે, નહીં તો તારો શું ભરોસો? હું કઈ ચોર નથી. તું શાંતિ રાખ, હમણાં તને ખબર પડશે કે કોણ શું છે. મીરા, મીરા ક્યાં જાય છે? મીરા! બા, બા, તમને ખબર છે દામિનીએ શું કર્યું? એ મીરા બરાડા કેમ બરાડા પાડે? શું થયું? બા મારી વાત સાંભળો. મીરા, આપણા બંનેની વાત આપણા બંને વચ્ચે રહેવા દે. શું કામ? આ ઘરની વાત છે ને, તો ઘરમાં બધાને ખબર પડવી જ જોઈએ. એક મિનિટ. શું થયું? બા, દામિની મારા તિજોરીમાંથી મારા ઘરેણા ચોરતી હતી. અરે ના બાપ, હું ફક્ત ઘરેણા જોતી હતી. અરે બાપ, હાથ શું કામ ને ઉપાડો છો? ઉપાડવો જ પડે. તે દિવસે આણે ખાલી રૂમ સાફ કરવા માટે એની બેગને હાથ જ લગાડ્યો હતો, તો એણે નાટક કરેલા કે મારી બેગને મને પૂછ્યા વગર હાથ કેમ લગાડ્યો, અને આજે આ ખોલીને દાગીના જોવે. અરે બા છોડો ને, એ દાગીના જોઈ રહી હતી, લેતી નહોતી. ઓ શરત, આદિ
મેં મારી નજરે જોયું છે કે દામિની આપણી તિજોરીમાંથી ઘરેણા કાઢીને બહાર નીકળતી હતી. એ જ સમયે હું રૂમમાં પહોંચી ગઈ, નહીં તો આજે આપણા રૂમમાંથી બધા ઘરેણા ચોરાઈ જાત. અરે મેં મારી સગી આંખે જોયું છે, શું કામ ખોટું બોલીશ? કેમ, વિદેશમાં રહીને ચોરી કરવાનું ટ્રેનિંગ લેવા ગયેલી તું? એ શીખવા ગયેલી કે કોના ઘરેથી કેવી રીતે દાગીના લેવાય? અને પણ મારા જ ઘરમાં ચોરી કરી, જે ઘરનું ખાય છે ત્યાં તે ચોરી કરી ના લાયક આવી નહોતી ધારી તને. આ શું વાત કરો છો તમે? આ દામિની દાગીના જોઈ રહી હતી કે ચોરી રહી હતી એ વાત સાબિત નથી થઈ, માટે બોલવામાં જરા કાબુ રાખજો. કાબુનું શું કરે છે? આણે એને દાગીના લઈને નીકળતા જોયેલી. સાબિતી તારે જોતી જ છે ને? હા, સાબિતી હું આપું છું. અરે સાચું કહું તો એ ચોરી જ કરી રહી હતી, કરવા દેવાય ને ચોરી. એમ પણ હા, દેવાંગ ને એ બંને અહીંયા આવ્યા છે શું કામ? ચોરી કરવા માટે તો આવ્યા છે. હા, તારે જરા મોટો હાથ મારવો હતો અને એ ઘરમાંથી નાની નાની સફાઈ કરતી હતી, એમાં ફરક કઈ જ નથી. તમે કહેવા શું માંગો છો? ક્લિયરલી બોલ છો કઈ? એને ખબર જ છે કે હું શું કહેવા માંગુ છું. તમે લોકો એ શું કર્યું એ તમને ખબર નથી? બધું મારે જ કહેવું પડશે ને. હું રાહ જોતો હતો કે આ દિવસ ક્યારે આવે, કે તમે લોકો ઘરમાં ક્યારે ચોરી કરવા લાગો અને આ ઘરમાંથી જલ્દી સફાઈ કરીને બધું જ લઈને પોતાના વિદેશ જતું રહેવું હતું ને. શું? હા, વિદેશમાં બહુ સારો બિઝનેસ છે આ લોકોનો. હા, વિદેશમાં કોઈ પાસેથી એને પૈસા પણ નથી લીધા અને અહીંયાથી પણ કોઈ પાસે ઉચીના પૈસા નથી લીધા. અરે બહુ એકદમ વેલ સેટ લોકો છે આ લોકો, અને ત્યાં એનો બિઝનેસ પણ બરાબર ચાલે છે. ઇવન એના જોબવાળા તો એને ફોન કરી કરીને બોલાવે છે કે જલ્દી આવી જાઓ સર, જલ્દી આવી જાઓ, તમારા વગર અમે લોકો અહીંયા અધૂરા છીએ. બસ આદિત્યભાઈ, સાચી વાત છે આદિભાઈ તમારી. સાચી સાચી વાત છે ને? તો અત્યાર સુધી તો અમારા ઘરમાં તમે લોકો બંને પ્લાન કરીને નાટક કરતા હતા, એક ઝઘડે અને એક બીજા ભાઈને સમજાવે વિદેશમાં શું થાય, જમીન વેચી દઈએ, લાખો રૂપિયા આવે એ ડોલરમાં આવે, હે ને? બા, એમાં પણ ભૂલ તમારી જ છે ને? તમારી શું, આપણી ભૂલ છે. જ્યારે વિદેશથી અહીંયા આવ્યા ને ત્યારે આપણે જાણવાની કોશિશ ના કરી કે આ વિદેશના સંસ્કારોવાળા વ્યક્તિઓ જે વિદેશની આટલી મોટી મોટી વાતો કરે છે એ અહીંયા આપણા ઘરે શું કામ આવ્યા છે? એ ફક્ત એ લોકોની લાગણી બતાવવા આવ્યા છે કે પછી એનું કામ કરવા? લાલચ હતી, ચલો લાલચ હતી. એને જે આપણા ગામડે જમીન છે ને, એને ખબર પડી ગઈ હતી કે જમીન વેચી નાખીશું તો પૈસા મળશે, અને ભાઈ સાહેબને બધી જમીન વેચીને બધા પૈસા લઈને ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હતું. આટલો મોટો ધક્કો! અરે વિચાર તો કર, હા તારો ભાઈ તારી સામે ઊભો છે, હા તારી માં છે ને તારી ભાભી છે, અમારી સાથે ખોટું કરવા માટે તમે લોકો અહીંયા આવ્યા હતા? શું જોઈતું છે તમારે? હા પ્રોપર્ટી, હા મિલકત, આ પૈસા, હા જમીન, અને પછી પછી તમારે અહીંયાથી ભાગી જવું હતું ને ત્યાં જઈને તમારે સેટ થઈ જવું હતું. શું કરું મોટા ભાઈ, મારી પાસે બીજો કોઈ જ ઓપ્શન નહોતો. તમને લોકોને મેં મોટી મોટી વાતો કરી હતી કે ત્યાં હું સારી જગ્યાએ રહું છું, મારી જોબ બહુ મોટી છે, હું બહુ સારું કમાઉં છું, પણ આમાંની કોઈ જ વાત સાચી નહોતી. હકીકતમાં તો હું ત્યાં નાની મોટી જોબ કરી રહ્યો હતો. એક મિનિટ દેવાંગભાઈ, અમે લોકો તમારું ફેમિલી છીએ, તમારી રેપ્યુટેશનથી અમારે કોઈ જ લેવા દેવા ના હોય. અમારે તમારી સાથે છે ને લાગણીના સંબંધો હોય, તમારા ઓદાના નહીં. મીરા ભાભી, ત્યાં દેવાંગથી એક બહુ મોટી મિસ્ટેક થઈ ગઈ હતી. એને સટ્ટામાં પૈસા નાખ્યા હતા અને અમારા માથે દેવું થઈ ગયું હતું. અહીંયા પાછા આવવા સિવાય બીજો કોઈ ઓપ્શન નહોતો. હા, એટલા માટે તો આવવું પડ્યું. બાકી તમને તો અહીંયા ક્યાં ફાવે છે? દેવાંગને પણ અહીંયા નથી ભાવતું. અહીંયાની ધૂળ, અહીંયાના રસ્તાઓ, અહીંયાની ટ્રાફિક, અહીંયાની ગંદકી, ઓહો, તમને લોકોને તો વિદેશ સિવાય ગમતું નથી. પણ શું કરીએ, આ તમારી મજબૂરી તમને અહીંયા લઈને આવી, અને તમે એ મજબૂરીનો ફાયદો ઉઠાવવાના હતા. તમારા ભાઈ, તમારા મમ્મી, તમારા ભાભીને દગો આપીને બધું જ લઈને અહીંયાથી જતું રહેવું હતું. પોતાના જ ઘરમાં ચોરી કરવા આવ્યા હતા એમ કહી દો ને. હા મોટા ભાઈ, અમે આ ઘરમાં ચોરી કરવા માટે જ આવ્યા હતા, જેથી કરીને અમે લોકો રૂપિયા લઈને ત્યાં જઈને જે લોકોની પાસે અમારું લેણું થઈ ગયું છે એ લોકોને રૂપિયા ચૂકવી શકીએ અને ફરી પાછા અમારા જીવનની અમે નવી શરૂઆત કરી શકીએ. નવી શરૂઆત? કેવી નવી શરૂઆત? પોતાના જ પરિવારને પૈસાથી ડૂબાડીને, લાગણીમાં લઈને દગો કરીને, રોડ પર રઝળતા કરીને નવી શરૂઆત?
ભૂલ છે તમારી દેવાંગભાઈ? અને તું શું વિચારતો હતો કે તમે બંને અહીંયા આવ્યા એટલે અમારા સિવાય બીજા કોઈને કંઈ ખબર જ નથી એમ? આદિને આપણી સોસાયટીના 10 જણાએ કીધું કે તે કોની કોની પાસેથી કેટલા કેટલા રૂપિયા લીધા છે, કેટલો તું દેવાદાર થઈ ગયો છે, અને છતાંય તું અમને બધાને રમાડતો રહ્યો, બેશરમ. જો હું માનું છું કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, પણ હવે મારી પાસે બીજું કંઈ જ નથી. હું જો વિદેશ જઈશ તો એ લોકો મને મારી નાખશે, મારી પાસેથી રૂપિયા માગશે, અને રૂપિયા ચૂકવી શકું એવી મારી કોઈ જ હેસિયત નથી. પ્લીઝ તમે લોકો છો જે મને બચાવી શકો એમ છો. મોટાભાઈ, હું જીવન અને મરણ વચ્ચે ઝૂલી રહ્યો છું. એ લોકો ઇન્ડિયા આવવાની વાતો કરતા હતા. એ કહેતા હતા કે તું જે જગ્યાએ અત્યારે સ્ટે છે એ જગ્યાની અમને ખબર પડી ગઈ છે, અને એ લોકો અહીંયા આવતા જશે. માટે મોટા ભાઈ, પ્લીઝ મને બચાવી લો ને. પ્લીઝ હું હાથ જોડું છું. તમે કહેતા હોય તો તમારા પગે પડું, પણ પ્લીઝ મોટા ભાઈ. બસ પાપી, હું પણ તમારી માફી માંગુ છું. ખોટે ખોટા અભિમાનમાં હતી. તમે અહીંયા રહેતા હતા ને, અમે લોકો ફોરેન. એનું જ અભિમાન હતું મને કે હું કંઈક છું, હું વિદેશમાં છું, એટલે તમારી સાથે આવો બિહેવ કરતી હતી. મને માફ કરી દો, હવે હું ક્યારેય નહીં કરું. જો મારું આ વાતમાં કંઈ ના ચાલે, આદિત્ય અને બા જે કહેશે ને એ ફાઇનલ ડિસિઝન હશે. ઠીક છે, ચાલ માની લઈએ કે તારે જેને પણ પૈસા આપવાના છે એ બધાને પૈસા આપણે આપી દઈએ, પણ તમે લોકો પછી વિદેશ નહીં રહો, અહીંયા જ રહેશું. જમીન વેચવી પડે તો વેચી દેશું, તારા બધા જ પૈસા ભરપાઈ કરી દઈશું, પણ અહીંયા અમે જેવી રીતે કહીએ એવી રીતે તમારે રહેવું પડશે, અને અહીંયા જ મારી સાથે હું જે કંઈ પણ કામ કહું એ કામ કરવું પડશે. ઠીક છે મોટાભાઈ, હા અમે લોકો એગ્રી છીએ. પછી ઘરમાં કોઈ વિદેશની વાત ન થવી જોઈએ. ક્યારે મારે તમારા મોઢે વિદેશની કઈ વાત નથી સાંભળવી. જે કંઈ પણ વાત કરવી હોય તે આપણી, આપણા પરિવારની, આપણા દેશની કરજો. નેવર એવર, એટલે ક્યારે વાત નહીં કરીએ. જોયું, આ છે મોટાભાઈ રામની જગ્યાએ. હાટ આટલું તે કર્યું, અને આણે છતાંય કેટલા હળવાશથી એણે તારું આટલું મોટું દેવું ચૂકવવાની વાત કરી. પણ હવે રામ કહેશે એમ જ લક્ષ્મણ કરશે. કબૂલ? હા બા, કબૂલ છે. આથી જેમ મારા મોટા ભાઈ કહેશે એમ જ હું કરીશ.